स्मितरुचिर्पूर्णेन्दुवदनु प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थे जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितन सागर ग्रंथ नी अंदर पूर्व नवमो अने तरंग चालीस एमा छेल्ले कथा अलैया खाचर नी लखे छे। जिंजावदरना अलैया खाचरना गाम में श्रीजी महाराज वारे वारे जता अलैया खाचर ने बहु सुख आपता जेना कारणे अलैया खाचर ने मान वधी गयुतु। अने ये तरंग दरमियान आपणे त्रण चार तरंगोनी कथा में विस्तार थी भगवाननी नजीक रहेवा छतां पण मान वधे छे ए विषयक वातो घणी बधी सांभळी थी। भगवान ने गरीबपणुं गमे छे ए विषय एक बात सांभळी थी। छेल्ले महाराजे पोते एम कीधु के अलैयो खाचर अमने वश करवा मागे छे पण खरेखर एने अमने पहला वश थावु जोईए। ये जो अमने वश थाय तो अमे एने वश थईए। सौथी पहला एने पोतानु मान छोड़ीने अमारी आगळ दास भावे वर्तवु जोईए। संतो भक्तो आगळ दास भावे वर्तवु जोईए। अलैया खाचर ने श्रीजी महाराजे फक्त मर्म में बीजा आगळ आटली वात करी छे के एने खरेखर अमने वश थावू जोईए। अलैया खाचर नी अंदर मान छे एनी श्रीजी महाराज ने खबर छे। पोताना भक्त में रहेली कसर ने टाळवी ए भगवाननी सद्गुरुनी फरज छे। भक्तनी कसर भगवान टाळे, शिष्यनी कसर सद्गुरु टाळे। जो सद्गुरु अने भगवान ने खबर होय के आमां कसर छे અને સામેનો મુમુક્ષુ જો ખપવાળો હોય અને ભગવાન કે સદગુરુ એની કસર ટાળવા જો પ્રયત્ન કરતા નથી તો ગુનેગાર ભગવાન અને સદગુરુ થાય છે। એ ખપ વિનાનો થઈ ગયો છે, ઉદ્ધત થઈ ગયો છે। ભગવાનનો ભક્ત છે પણ ઉદ્ધત થઈ ગયો છે, શિષ્ય છે પણ ઉદ્ધત થઈ ગયો છે, તો ભગવાનની જવાબદારી કે સદગુરુની જવાબદારી રહેતી નથી। ડોક્ટરની જવાબદારી તો જ છે કે દર્દી ખપવાળો હોય, ડોક્ટર કે હું તને ઇન્જેક્શન આપું છું દુખશે, દર્દી કે વાંધો નહીં પણ આપો, હાજા કરી દો, એવો ખપવાળો જો દર્દી હોય તો કામ થાય। પણ ડોક્ટરને દર્દી જેમ કે ઇન્જેક્શન મારો પણ મને કાંઈ થવું ના જોઈએ, ઇન્જેક્શન માર્યા વિના મને હાજો કરી દો, તો પછી ભગવાન કે સદગુરુની જવાબદારી રહેતી નથી। હવે આગલા તરંગમાં આધારાનંદ સ્વામી લખે છે, મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર નવમું તરંગ 41। અલૈયા ખાચર એ હવે ભગવાનને પ્રાર્થના કરે છે, શ્રી હરિ સે કર જોરી કે અલર્ક કહત વાત, માન બિગારત કાજ સબ સો નહી જીતે જાત, માન બિગારત કાજ સબ સો નહી જીતે જાત,
मोक्ष को काज अपारही ऐसो काज न को सतसंग से मालम परत तुम ही मिले अब जो सतसंग से मालम परत तुम ही मिले अब जो दरबार अलैया खाचरे શ્રીહરિ આગળ હાથ જોડીને કહ્યું, હે મહારાજ, માન બધું કામ બગાડી નાખે છે. તે માન જીતાતું નથી, મુમુક્ષુ છે ને, ખબર પડે છે કે મારામાં માન છે. શ્રીજી મહારાજ સ્વયં ભગવાન પૃથ્વી પર હાજર હતા, એ સમયે ભગવાનને મળેલા ભક્ત છે, પોતાના અંતરમાં એવી ખબર છે કે મારામાં માન છે, પોતાને એટલી ખબર છે ભગવાનને આ નથી ગમતું, પોતાને એ પણ ખબર છે કે આ મારું માન મને મોટા મોટા સંતો ભક્તોનો રાજીપો નથી લેવા દેતું, આ બધી ખબર છે. એટલે અલૈયા ખાચરે બે હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ, માન બધું કામ બગાડી નાખે છે, એ માન જીતાતું નથી, મોક્ષ મેળવવાનું કામ તો અપાર છે, એવું બીજું કોઈ કામ નથી, અત્યારે આપ મળ્યા છો એટલે આવું બધું સત્સંગ દ્વારા સમજાય છે. અલૈયા ખાચર પોતાની સમજણ મહારાજને કહે છે. આગળ અલૈયા ખાચર મહારાજને કહે છે, મનુષ્ય તન હી અમોલ તુમારી કૃપા વિન મિલત નહી, મનુષ્ય તન હી અમોલ તુમારી કૃપા વિન મિલત નહી, મનુષ્ય તન હી અમોલ તુમારી કૃપા વિન મિલત નહી, મનુષ્ય તન હી અમોલ તુમારી કૃપા વિન મિલત નહી, અનંત જન્મ કે બોલ તુમ હી મિલે નહી રહી અબ, અનંત જન્મ કી ભૂલ તુમ હી મિલે નહી રહી અબ, અનંત જન્મ કે બોલ તુમ હી મિલે નહી રહત અબ, અનંત જન્મ કી ભૂલ તુમ હી મિલે નહી રહી અબ, તુમ હી મિલે નહી રહી અબ, તુમ હી મિલે નહી રહી અબ. મનુષ્યનું શરીર અમૂલ્ય છે, તે આપની કૃપા સિવાય મળતું નથી, આપ મળ્યા છો તેથી પહેલા થયેલી અનંત જન્મની ભૂલ હવે રહેશે નહીં. જીવને સુખી કરવા માટેની આપની સમજણ ઘણી વિશાળ છે, આપને જીવનો મોક્ષ કરવા સિવાય બીજી કોઈ વાતનો સ્વાર્થ નથી. અલૈયા ખાચરને પોતામાં માન છે એની ખબર છે, મનુષ્ય જન્મ દુર્લભ છે એની પણ ખબર છે, ભગવાનની કૃપા વિના મનુષ્યનું તન મળતું નથી એની પણ ખબર છે, છતાં પણ સ્વભાવ ટળવો અતિ કઠણ છે. એમ કીધું, માન જીતાતું નથી, અને વાત પણ એ નક્કી છે કે બધા જ શત્રુઓ જીતાય, ત્યાર પછી છેલ્લે આ એક જ ઊભો હોય, કોણ? માન. આપણે તો 4 મહિના ધારણા પરના કરી નાખ્યા, એમ એ કરીને રાખ્યું શું? માન. આપણે તો વચનામૃતના 108 પાઠ કરી દીધા, એ કરીને રાખ્યું શું? માન. આનો અર્થ એવો નથી જે કરે છે બધા આવું રાખે જ છે, પરંતુ લગભગ 100-90% નહીં પણ 98% જીવને આ પ્રકારનું લાગુ પડવાની શક્યતા છે. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું, માન વિના તો ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. એટલે કોઈ પણ સારું કાર્ય આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે એમાં માન આવે. માની લો તમે દર શનિવાર 4 કલાક દૂરથી ગાડી ડ્રાઈવ કરીને આવતા હો, 4 કલાક દૂરથી, બપોરના 12 વાગે નીકળો, 5 વાગે અહીં પહોંચો, રાત્રે 10 વાગે નીકળો, 2 વાગે ઘેર પહોંચો. ક્રિયા તો બહુ સારી છે, મંદિર તમે 4 કલાક ડ્રાઈવ કરીને આવો એ, પરંતુ એ ધીરે 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 આપણને સંતો ભક્તો વારે વારે એમ તો કહેવાના ને કે તમે 4 કલાક દૂરથી આવો છો, કોઈ ના આવે,
કે ના કે, તો એ કે છે ખોટું કે છે, એ સાચું જ કે છે. પરંતુ આપણને પછી ધીરે ધીરે એમ થાય કે હા ચાર કલાક દૂરથી આવવાનું હોય ને તો હું એક જ, એ જે થઈ ગયું ને એ પ્રોબ્લેમ, એને શું કહેવાય? પ્રોબ્લેમ. એ પ્રોબ્લેમ રૂપી માન આપણાથી ભગવાન આપણા દ્વારા જે કરાવે છે, આપણે જે કરીએ છીએ ભગવાન કરાવે છે, ભગવાનની કૃપા છે. આપણને સંતો ભક્તો બહુ પ્રકારથી બિરદાવશે, પણ હંમેશા પોતાની જાતને જ એવું સમજાવું કે ના ના, તને એવું લાગે છે ચાર કલાક દૂરથી તું એકલો જ આવે, એવું નથી. ભગવાન શ્રીહરિ પાસે તો દસ કલાક દૂરથી આવે એવા પણ છે, પણ તને દેખાતા નહીં હોય, તને બતાવ્યા નહીં હોય. તને એવું છે કે ના હું જ આટલી ભક્તિ કરું છું, પણ ઘણા કેવા હશે કે જે વર્ષની અંદર ચાર વખત સ્પેશિયલ સદગુરુના દર્શન કરવા માટે અહીંથી ઇન્ડિયા જતા હશે. તું તો ફક્ત લગ્ન પ્રસંગ હોય તો સેટિંગ કરે છે, અને એ તો ચાર વખત સ્પેશિયલ જતા હશે એવા હશે, બાર મહિનામાં બાર વખત જતા હશે એવા હશે. આવું વિચારી અને પોતાની જાતને કેવી કરી દેવાની? ન્યૂન. એને થોડો નીચો બેહાડવાનો. આ જીવ છે ને એને પહેલેથી ઊંચો થવાની ટેવ છે, છે નીચો અને થવું છે કેવું? ઊંચું. જીવનો આવો સ્વભાવ છે. ભગવાન છે ઊંચા અને રહેવું છે કેવું? નીચું. ભગવાન છે ઊંચા, એ રહે છે નીચા. આપણે છીએ નીચા, રહેવા માંગીએ છે ઊંચા. ભગવાનને મળવું હોય તો ભગવાનના બધા ગુણ આપણે કેળવવા પડે. આપણને ભલે અનંત પ્રકારનું આપણી અંદર સારું ભગવાન બતાવતા હોય તો આપણને બધા તરફથી સારી ભાવનાઓ મળવાની જ છે, પણ પોતાની જાતને એવું સમજાવવું કે ના ના ના, ભૂલો ના પડતો, એ તો બધા બહુ મોટા છે ને એટલે તું મોટો દેખાય છે. એમની પાસે વિચારો બહુ મોટા છે, એમની પાસે ગુણ લેવાની દ્રષ્ટિ બહુ મોટી છે, એ ભગવાનને બહુ વહાલા છે, એટલે એ તો મોટા હોય ને બધું મોટું જ દેખાય ને. યુધિષ્ઠિરને કોઈ ખરાબ દેખાયો હસ્તિનાપુરમાં? કીધું ખરાબ ગોત્ય, યુધિષ્ઠિર કે કોઈ છે જ નહીં. અને દુર્યોધનને કીધું હારો ગોત્ય, તો એને એક કે ના દેખાયો, બોલો. માટે કોઈ મહાન દ્રષ્ટિથી મહિમાથી જોવે છે એની દ્રષ્ટિ છે. અલૈયા બાપુ હવે આગળ કે છે, જા પર તુમ કો હેત હિ અપારા, જા પર તુમ કો હેત હિ અપારા. ગાઈએ, જા પર તુમ કો હેત હિ અપારા, જા પર. તમારો અવાજ આવો જોઈએ. પારા તાકો કરણ દેત નહીં ધારા, તાકો કરણ દેત નહીં ધારા, મોક્ષ કો ખપ નહીં જાના કો કે હા, મોક્ષ કો ખપ નહીં જાના કો કે હા, મોક્ષ કો ખપ નહીં જાન કો કે હા, મોક્ષ કો ખપ નહીં જાન કો કે હા, જોરાવર ખપ કરાવત તે હા, જોરાવર ખપ. જીવને ખપ નથી, જોરાઈ થી તમે કરાવો. જોરાવર ખપ કરાવત તે હા, જોરાવર ખપ કરાવત તે હા, જા પર તુમ કો હેત હિ અપારા, જા પર તુમ કો હેત હિ અપારા. આપને જેના ઉપર અપાર હેત હોય છે, અપાર હેત, જેની ઉપર તમને બહુ હેત હોય, અલૈયા ખાચર કે ભગવાનને, તેને તમે ધાર્યું કરવા દેતા નથી. શું કરવા દેતા નથી? અને જીવને ગમે છે શું? બધાને ખબર છે, બોલો. આપણું ધાર્યું જો થાય તો આપણે ભગવાનને 101 નો થાળ કરવાનો હોય ને તો 1001 નો કરી જઈએ. કેમ? કારણ કે આપણું ધાર્યું થયું.
પણ આપણું ધાર્યું ન થાય તો ભગવાનને કોઈ થાળ કરવા આવે, તો કોઈ ભગવાનને ભેટ લખાવે કે મારું સ્પેશિયલ મેં ધાર્યું હતું ને એ ભગવાને ના થવા દીધું ને એટલે મારો થાળ આપ્યો છે તમે કોઈ દી? તમે આપ્યો હશે તો શા માટે આપ્યો હશે? આવો સંકલ્પ હતો એ મહારાજે પૂરો કર્યો એટલે મારો થાળ લખી લો, એવું જ કહેશો ને? કોઈ એવું કહે છે કે મારો આવો સંકલ્પ હતો ભગવાને પૂરો ના કર્યો એટલે મારો સ્પેશિયલ થાળ લખો? કારણ કે મારી ઉપર ભગવાનને શું છે, શું છે ના યાદ રહ્યું તમને? મારે જે યાદ કરાવવું છે યાદ નથી રાખતા. જા પર તો મકો હે તહી અપારા, થોડું જોરથી ગાવ, વાંધો નહીં, ગાતા આવડી જશે. જા પર તો મકો હે તહી અપારા, તાકો કરણ દેત નહીં ધારા, જેની ઉપર તમને અપાર હેત છે એને એનું ધાર્યું તમે કરવા દેતા? આપણું ધાર્યું જ્યારે મહારાજ ના કરે ત્યારે શું માનવાનું? કેટલા માનસો આજથી આ લોકો કે મારી ઉપર ભગવાનને બહુ હેત છે, કે મારી કોઈ પણ વાતને સાંભળતા જ નથી, હું જે પ્રાર્થના કરું છું એનાથી બધું જ ઊંધું કરે છે, કારણ મારી ઉપર કેવું હેત છે, અપાર હેત છે. બોલો, આવો વિચાર આવે ને એટલે આ કથા છે. આપણે તો એવું વિચારીએ કે મારું ધાર્યું ભગવાન કરતા નથી એટલે ખબર નહીં ભગવાનને આપણી બાજુ સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, હશે કે નહીં પહેલાં તો એ જ પ્રશ્ન છે, અને હશે તો મારું જ નથી સાંભળતા. ઓલા કે મેં પ્રાર્થના કરી મારું કામ થઈ ગયું, ઓલા કે મેં મહાપૂજા કરાવી મારું કામ થઈ ગયું, ઓલા કે મેં ગુરુજીને સંતોને પ્રાર્થના કરી મારું કામ થઈ ગયું, હું તો 2 વર્ષથી પ્રાર્થના કરું છું કાંઈ થતું નથી, ત્યારે એને શું વિચારવું? મારી ઉપર શું છે, અપાર હેત છે. તો કે અપાર હેત છે એને હું ટીપી નાખવાનો અહીંયા આગળ? તો ના, અપાર હેત છે એટલે ભગવાન એ કરાવવા માંગે છે અને ચોખ્ખો કરવા માંગે છે. આ લોકમાં ક્યાંય પ્રીતિ ના રહે ને એવો કરી દેવો છે, આને એવો કરી દેવો છે. એટલે જ્યારે આવે આપણું ધાર્યું ના થાય, જે ધાર્યું હોય ના થાય ત્યારે આ કડી યાદ રાખજો, અને ભગવાન આગળ આવીને એટલું જ ગાવાનું. જા પર તો મકો હે તય અપારા, બસ આટલું જ ગાવાનું. તમને મારી પર બહુ હેત છે, આનો અર્થ એટલો તો પાકો થઈ ગયો ને કે મારી પર તમને બહુ હેત છે, અને ખરેખર વાસ્તવિકતા છે. હમણાં બલિરાજાના દ્રષ્ટાંતથી તમે સાંજની કથા સાંભળતા હોય તો એક દિવસ મેં આખું બલિરાજાનું આખ્યાન જ હરિચરણ સાગર દરમિયાન કીધું હતું. તો બલિરાજા માટે મહારાજે પ્રથમના 61માં શું કીધું? બલિરાજા ભગવાનના બંધનમાં એક જ વખત આવ્યો તો ભગવાન એના બંધનમાં અખંડ આવી ગયા. પછી શ્રીજી મહારાજે એમ કહ્યું, ભગવાનના ભક્તને તો જેમ જેમ ભગવાન વધારે કષ્ટનીમાં રાખે એમ 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 વિચારું કે જેમ જેમ મને ભગવાન વધારે કષ્ટનીમાં રાખશે એમ ભગવાન મને વધુ વશ થશે. બોલો, આવી રીતે જો વિચાર કરે ને તો ભગવાન ઉપર હેત વધે, નહીં તો એમ થાય શું ભગવાનની માળા કરવાની, શું ભજન કરવાનું? આપણે પ્રાર્થના કરીએ અને કામ ગમે તે કહીએ પૂરું તો કરતા નથી, પણ નથી કરતા એટલે આપણી ઉપર શું છે, અપાર હેત છે, ચોખ્ખા કરવા છે આપણને. ટેક અક્ષરધામમાં લઈ જવા છે ને એટલે ભગવાન અહીંનું બધું તૈયાર કરે છે, જો તું દીકરો માગીશ ને હું તને દઈ દઈશ તો બંધન થશે. એના કરતા ભગવાન કે નથી દેવો, માગી માગીને થાકી જાય ને દેવો જ નથી, આ ખરે નિરાશ થઈ જાય કે હવે ભગવાન પાસે કાંઈ માગવું નથી, હવે તો ભજન કરવું છે. તું સ્ત્રી માગીશ કે મને ઘરવાળી મળતી જ નથી, લગ્ન કરવું છે પણ મળતી જ નથી, મહારાજ કે દેવી જ નથી, જા થાકી જાય જન્મંગલ કરી કરીને કે નથી મળતી, આવે પછી કે હે પ્રભુ આવે તો તમને રાજી કરવા કરું, આવે અડધી જિંદગી ઉપર થઈ ગઈ, આવે કોણ મળવાનું છે. ભગવાન આપણું ધાર્યું ના કરે ત્યારે બહુ રાજી થવું, પણ આપણે બધા એવા છે, ઊન તમે બધાય, આપણે ધાર્યું હોય એવું ભગવાન કરે ને આપે ને એટલે આપણે રાજી, અને આપણે એને જ ભગવાનનો રાજીપો સમજતા હોઈએ છીએ. ભગવાન મારી પર બહુ રાજી છે, તમે બરાબર જે હું વાક્ય બોલું છું એને તમે હવ હવના અંતરમાં વિચારો, બધાને
જ્યારે આપણું ધાર્યું ભગવાન કરશે ત્યારે આપણને બધાને એમ થશે કે ભગવાન મારા પર બહુ રાજી છે, મેં આવું વિચાર્યું હતું ભગવાને કરી દીધું, થાય છે ને એવું? અને શાસ્ત્ર શું કહે છે? જેની ઉપર રાજી થયો એનું ધાર્યું થવા નથી દેતો. હવે આજથી ભગવાનને શું પ્રાર્થના કરવાની આપણે? હે મહારાજ, મારું ધાર્યું કરતા, ખાલી એટલું કહેવાનું, પ્રભુ મારું ધાર્યું બધું ના કરો વાંધો નહીં, પણ ખાલી સાનુકૂળ રહે એટલું કરજો. સમજાને, ક્યાંય શ્રદ્ધા ના તૂટી જાય, મારી સહન શક્તિ જેટલી રહે એટલું તમે મારું ધાર્યું નહીં કરો, હાલશે એટલું રાખજો કે મને બરાબર રહે હરખું. બસ મારું ધાર્યું તો એવું હોય કે ભાઈ હું તો 10 નવી નવી ગાડીઓ, 30 દિવસની 30 ગાડી રાખું, અલગ અલગ મોટો બંગલો રાખું, હોય એકરની જમીનની અંદર રહું, બધું મારા સંકલ્પ તો બહુ હોય, પણ પ્રભુ એટલું બધું બધું પૂરું ના કરતા, પણ એક ગાડી તો રાખજો કે આવવા જવા જોઈએ, રહેવા માટે એક નાનું ઘર તો રાખજો, હોય એકરની જમીન ના આપો તો કાંઈ નહીં. એમ ભગવાનને કેવું કે પ્રભુ સાનુકૂળ રાખજો. હાવ પાછું આપણે કુંતાજી જેવું નહીં કરવાનું કે ખાલી દુઃખ જ આપજો પ્રભુ, એ તો કુંતાજી માટે બરાબર છે, આપણે તો પછી થોડુંક આવે તોય પ્રોબ્લેમ થઈ જાય. એટલે ભગવાન કહેનું માપણું રાખજો, તમે ભગવાન ભજી શકાય ને પ્રભુ એવું રાખજો. કેવી વાત છે બોલો, આ અલૈયા ખાચરની સમજણ છે. હા, અલૈયા ખાચર કેટલા સમજવું છે જો, તો એ આગળ અમને સાંભળજો. આપણે જેના ઉપર અપાર હેત હોય છે તેને તમે ધાર્યું કરવા દેતા નથી. કોઈક મનુષ્યને મોક્ષનો ખપ ન હોય તો તેને આપ જોરાવરી ખપ કરાવડાવો છો. કોઈને ખપ ના હોય ને તો જોરાવરીએ ભગવાન કરાવે ખપ એની પાસે. બોલો, જોરાવરીએ ખપ કોને કહેવાય? ખપની વ્યાખ્યા શું? ગરજ. ખપ એટલે શું? ગરજ. ગુણાદિતાનંદ સ્વામી કે સત્સંગમાં સડતારાના રાંકા જેવી ગરજ રાખવી. 1947માં જે દુષ્કાળ પડેલો, સંવત દુષ્કાળ પડેલો, અને એ વખતે જે દુષ્કાળ પડ્યો ને ત્યારે માણસ માણસને ખાઈ જાય એવો દુષ્કાળ પડેલો, એ સમયે નીલકા નદી, ભીમનાથ મહાદેવ પાસે નીલકા નદી છે, એ નદીની અંદર રાંકાઓ ભીખ માગવા માટે ઊભા હોય, ત્યાં આગળ સદાવ્રત્યો ખીચડી કે થૂલું બનાવ્યું હોય એ ડંકે ડંકે ઓલા લોકોને આપે, ભિક્ષુકોને, એ ખાય, એમાં તપેલામાં થૂલું કે ખીચડી પૂરી થઈ જાય ને તો ઓલા કે આપો 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 બૂમો પાડે, તો પેલો ડંકાથી જ દેતો હોય ને એને એવો ગુસ્સો આવે ને તો એક લાત મારે ને તો બધાય જાય પાણીના વેનમાં, પલળી જાય. પણ પલળીને પાછા ઊભા થઈને લાઇનમાં ઊભા રહી જાય કે હમણાં પાછું તપેલું ઉતરશે એટલે ખીચડી મળશે. કેટલી ગરજ! લાત ખાધી તોય ઊભો થઈને પાછો લાઇનમાં ઊભો રહી જાય, એને ગરજ કહેવાય. એવી રીતે સત્સંગમાં ગરજ રાખવી કે કદાચ ક્યારેક આપણું અપમાન થયું, ક્યારેક આપણું ધાર્યું ન થયું, આપણે સાચું કહેતા હોય એ પણ એક્સેપ્ટ કરવામાં ન આવ્યું સત્સંગ દ્વારા, અને આપણું અપમાન કરવામાં આવ્યું, તો પણ આ સત્સંગ કલ્યાણકારી છે. ખપ મારે, ગરજ મારે છે, કલ્યાણ મારે જોઈએ છે. આવી રીતે અહીં કહે છે ખપ રાખો. એ જો કોઈનામાં ખપ ના હોય તો શ્રીજી મહારાજ જાતે જગાડતા, એક ઘોડી, એ ઘોડીને લાત મારવાની ટેવ, વાત વાતમાં લાત મારે, પગ ઊંચો કર્યા કરે. શ્રીજી મહારાજ કે આ તો નહીં પોસાય. મહારાજ હવારના છે ને એક લાંબો વાહડો લઈને બેઠા અને ઓલી ઘોડીને આમ માર્યા કરે વાંસળો, એટલે પેલી ઘોડીને જેવો પગે વાગે એટલે લાત મારે, પગ ઊંચો કરે, પગ ઊંચો કરે. શ્રીજી મહારાજ દૂર બેઠેલા લાંબા વાંસળાથી, અને બસ બપોરના 12 વાગ્યા મૂળજી બ્રહ્મચારી કે મહારાજ થાળ જમવા નથી આવું, મહારાજ કે મારી ડ્યુટી કોઈ સંભાળે તો આવું, મહારાજ હું તો કે બસ આ ઘોડીને લાત મારવાનો સ્વભાવ છોડાવવો છે મારે, એટલે અહીં કોઈ બેહે મારી જગ્યાએ 1/2 કલાક તો હું થાળ જમાડું, નહીં તો મારે જમવું નથી. આજે આને સ્વભાવ મુકાય પાર. એક પાર્ષદ બેહાડ્યો, મહારાજ કે બિલકુલ અટકતો નહીં, આમ મારવાનો પગ ઊંચો કરે, મૂકે એટલે તરત પાછો ફરી અડાડવાનો વાહડો એને, પણ એનો સ્વભાવ મુકાવાનો છે. પાછા હાડાબારી એક થયા, મહારાજ જાતે આવી ગયા, હાજ સુધી ઘોડીને પગ ઊંચો નીચો કરાયા જ કર્યા. હાંજે જ્યાં હાંજ પડીને 6:30 થયા, હવારનું આ ચાલતો હતો પ્રોગ્રામ, હાંજ પડે તો ઓલી થાકી ગઈ, ગમે એટલા વાહડા મારે ને તો પગ ઊંચું કરતા થાકી ગઈ. પછી મહારાજ કે આવે બરાબર, કે ભગવાનને છે ને આપણને સ્મૂથ કરવા છે, બેગરજું નથી કરવા, બેગરજું નથી કરવા. અને જીવ સત્સંગમાં જ બેગરજું થાય. તમે જોજો, આપણે તો બધા કથા વાર્તાવાળા, તમે બધા ભગવાનના ભક્તો છો, રાત દિવસ કથા વાર્તાથી ગળાઈ ગળાઈને આપણા કાંટા છે ને નીકળી ગયા જાજા, એટલે
નહીં તો તમે સત્સંગના પ્રશ્નો એટલે દિલ્હી સરકારના જેટલા પ્રશ્નો ના હોય એટલા સત્સંગના પ્રશ્નો હોય, અમેરિકાની ગવર્મેન્ટને જેટલા પ્રશ્નો ના હોય એટલા સત્સંગના પ્રશ્નો હોય. હું આવે તો ત્યારે મને ખુરશી નહોતી દીધી, આવે કોણ એ મંદિરમાં જાય, બીજું મંદિર દુકાનો ક્યાં ઓછી છે કલ્યાણની, દર્શન કરવા માટે કઈ ઓછા મંદિરો છે. હું ગયો તો સ્વામી ઉભા નથી અને સ્વામી આર ના પહેરાતી, એ સ્વામી મૂક્યા બીજા સ્વામી, ક્યાં સ્વામીઓની ખોટ છે. ગરજ ગરજ ના હોય, ખપ ના હોય, આવા દ્રશ્યો તો આપણને આ લોયાધામ પરિવારમાં જોવા જ નથી મળતા. કારણ કે છે ને, હો ગણને ગળાઈને પછી તમે બેઠા છે, કેટલા ગણનાથી હો ગણનાથી ગળાઈ ગયા છો. આ બધો જમાનો 99 થી 2008 સુધીમાં બહુ જોયો છે, 2008 સુધીમાં બહુ જોયો છે. એના પછી 2012 સુધી 13 સુધી જોયો છે થોડો ઘણો, પછી આછો પાતળો. અને 2013 પછી લગભગ 0.2%માં જ આવું જોવા મળે છે, 0.2%, જાજુ નહીં. હા, થોડું ઘણું આમ તેમ થયા કરે આલક ડોલક, પણ ખુરશી તકી રહે, સમજે. આમ થોડાક પેલા નદી આમ આલી જતી હોય તો નહીં, મોજા આવે તો આમ થોડું વાન તો હલે તો ખરું ને, એટલે આમ થોડું થોડું થાય. પેલું પ્લેન હોય આમ જતું હોય ને કદાચ વાતાવરણ બગડે તો થોડી વાર આમ નહીં ભાઈ પટ્ટા બાંધી દેજો, એમ થોડું ઘણું થાય, એ તો થાય જ, કારણ કે આ આખી દુનિયા એવી છે, પૃથ્વી લોક છે, થાય. પરંતુ આખી ખુરશી જ કૂદીને જતી રહે, હોદ્યો જ ના મળે ઓલો માણસ, એવું ના થાય. એટલી ગરજ તો છે આપણા લોયાધામ પરિવારમાં કે એવી કોઈને ક્યારે ખપ ટળતો નથી, એ ભગવાન રખાવે છે. આ બધું કોણ રખાવે છે? ભગવાન. અને આપણો ટળવા જાય ને તો એ ભગવાનને પોસાય એવો નથી, આપણે બહુ આલા છે. એટલે જેની ઉપર ભગવાન કે જેના ખપ ના હોય એને જોરા વરીએ ખપ કરાવડાવો છો. બોધો કમાનગર હતો, રામાનંદ સ્વામીનો શિષ્ય. પછી છે ને રામાનંદ સ્વામી સરદાર ગયેલા, તે સરદારનો આ હતો ને સરદારમાં એક ડો કોઈ બીમાર પડ્યું, એમાં ઝાડા થઈ ગયેલા. તો પહેલાં તો એવું હતું કે મોટા સંતોને જ પૂછે કે આની દવા શું એમ. વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામી હતા ને ઘણું વૈદું જાણતા, જે હરિભક્તો મળેલા છે ને ખબર હોય કે દવા આપે કે આટલું વૈદું થઈ જાય. મુક્તાનંદ સ્વામી ઘણું વૈદું જાણતા, એ જૂના સંતો બધું આવું ઘરગથ્થું બહુ જાણતા. તો પૂછ્યું સ્વામીને કે આવી રીતે ઝાડા થયા, સ્વામી કે એમાં હું 250 ગ્રામ મીઠું લાવો. કે મીઠું લાયા સ્વામી, કે આ પાણીમાં ઓગાળીને પીવડાવી દેજો એટલે બધું મટી જશે. બોલો, ઝાડા થયા હોય ને મીઠું કોઈને પીવડાવો મટે? ના મટે, ઉપરથી વધે. પણ રામાનંદ સ્વામીનો પ્રતાપ હતો, મટી ગયું. આ બોધો કમાનગર વચ્ચેનો વચેટિયો હતો, એટલે ઘણી વખત ડોક્ટર દવા આપે પણ ડોક્ટર બહુ વિચારતા હોય આગળ પાછળનું. કમ્પાઉન્ડરને તો શું, એને ખાલી આમ જોઈ લીધું કે આમ દેવાય. પછી તો સ્વામી ગયા ને એટલે આ બોધો આખા ગામમાં કે કોઈ પણ બીમાર પડે, કઈ પણ પ્રોબ્લેમ હોય મને કહેવાનું. હે સ્વામી, જેને હોય એને મીઠું દેતા હતા. એટલે આને વિચાર્યું કે સ્વામી 200 ગ્રામ મીઠું દેતા હતા, આપણે 500 ગ્રામ દેવાનું, જાજુ જ દેવાનું. એમાં કોક બીમાર પડ્યું, કોક ડોસી મરણ પથારી હશે ને બીમાર પડેલી, નાને ભાઈ કીધું ને 500 ગ્રામ મીઠું ઠપકાર દીધું, તો ઓલી જીવે એવી હતી એ મરી ગઈ. લોકોએ હાડકા બાંકી નાખ્યા. તે આને રામાનંદ સ્વામી પર ધોકો થયો ને રામાનંદ સ્વામીનો અભાવને અવગુણ લીધો કે આવી કેવી દવા રામાનંદ સ્વામીએ મને આવી રીતે આ કરાવી દીધું. આખો સત્સંગમાંથી ટળી ગયો, બહુ અભાવ લીધો સ્વામીનો. પછી મહારાજ ગાદીએ બેઠા તો મહારાજનો પ્રતાપ સાંભળ્યો, પણ મહારાજની નજીક જાય ને એમાં મહારાજને એક વખત ગયા ત્યારે બોધાને એવું લાગ્યું કે આ તો બહુ પ્રતાપી છે, એટલે મહારાજ પાસે જઈને કે મને માફી આપો ને મને સત્સંગમાં પાછો લો. મહારાજ કે જો સત્સંગમાં તારે પાછું આવવું હોય તો પ્રાયશ્ચિત કરવું પડશે. ઓલો કે શું પ્રાયશ્ચિત? જે કોઈએ કરું, મને ખપ છે, કોઈ જોડ કેવડાયેલું પહેલાં તો. એટલે શ્રીજી મહારાજ કે એને કહો કે એની શક્તિ હોય તો માએ જન્યો હોય એવો કપડાં વિનાનો ઉઘાડો થઈને સરદારનું જ્યાં પાદરની અંદર ગોચર છે, એટલે કે જે જગ્યાએ આખા ગામનું છાણને કચરો નાખવામાં આવે છે, એ ટેકરા ઉપર બેહે અને કે રામાનંદ સ્વામીનો ગુનેગાર છું, ગાજરને રીંગણાની માળા પહેરીને આ ગામમાં ફરે ને કે રામાનંદ સ્વામીનો ગુનેગાર છું અને ઉઘાડા શરીરે એ ઉકરડે બેહે, તો એનું પ્રાયશ્ચિત પાકું અને તો હું એને સત્સંગમાં લઉં. બોલો, જિંદગીમાં ફરી કોઈ સદગુરુનો કરે દ્રોહ? પણ બોધાને ખપ હતો, એને માફી માગી આખા ગામમાં એમ ફર્યો અને
છાન ને એના કચરાના ઢગલા ઉપર જઈને ઉઘાડા શરીરે માય જન્યો એમ જઈને બેઠો, પણ મહારાજને કે મને સત્સંગમાં લો, મહારાજ રાજી થયા સત્સંગમાં લીધો. શ્રીજી મહારાજ ભેગા રહેવું ને એ જો પરીક્ષા એ મનુષ્ય આકારે જ્યારે અહીં પૃથ્વી પર હતા ને ત્યારે શ્રીજી મહારાજ એટલે દયાળુ બહુ હતા, પ્રેમાળ બહુ હતા. પણ તમને વિચારો, અમારા જેવા ત્યાગી સાધુઓ જે થયેલા હતા ને, મહારાજ પ્રકરણ ફેરવે કે આ પ્રમાણે સાધુને રહેવાનું છે, જે સાધુ એમ કે મારાથી નહીં રહેવાય, મહારાજ કે આ પેલો ડેલો છે નીકળી જાઓ, ડેલો છે ત્યાંથી હાલતા થઈ જાઓ, એ એકલમળ સાધુઓ કહેવાતા. શ્રીજી મહારાજ વખતે આવા એકલમળ સાધુઓ 15-20-25 ફરતા જ હોય, જે એકલમળ એટલે શ્રીજી મહારાજનો નિશ્ચય પાકો કે આ જ ભગવાન છે, ધર્મ નિયમ પાકા પાડવાના. પણ મહારાજે જે પ્રકરણ ફેરવ્યું હોય ને, ઘૂમટા પ્રકરણ ફેરવ્યું હોય, ઘડીક મહારાજે કહ્યું એક જ્યાં કૂતરાનો અવાજ આવે ત્યાં મારા સાધુએ ના રહેવું, વસ્તીમાં ના રહેવું, મહારાજ કે બધું માગીને જોડી પાણીમાં ઝબોળવી, પછી એનો ગોળો વાળવો, ગોળો વાળીને કૂતરાને નાખવો, કૂતરું હોંગીને ના ખાય પછી એ ખાવું, આ બધા પ્રકરણો ફેરવેલા. એ પ્રકરણો જેનાથી ન પડે એટલો ટાઈમ એ એકલમળ થઈ જાય, એને એકલમળ કહેવાતા, એ એકલા ફરતા. પછી પાછા જ્યારે એને બહુ પશ્ચાતાપ થાય, ભગવાન વિના રહી ના શકે, એટલે ભગવાન પાસે પાછા આવે ને મહારાજને કે મારા જે પ્રાયશ્ચિત આપો અમને પાછા લો, પછી મહારાજ પાછા કંઈક પ્રાયશ્ચિત આપે એવું કઠણ, અને પછી પાછા લેતા. પણ ખપ વિનાનો જે હોય ને એને તો મહારાજ ખપવાળો કરી જ દેતા. આપણું જીવન ક્યારેય પણ ખપ વિનાનું ના થવું જોઈએ, ગરજું થવું જોઈએ, ગરજું. આ સત્સંગમાં ગરજ થવી જોઈએ, એવું તો કોઈ દિવસ થવું ના જોઈએ કે આ સત્સંગ મારા વતે છે. આપણે વિચારવાનું આ સત્સંગ વતે હું છું, સત્સંગ મારા વતે નથી. ભલે આપણે ગમે એટલી સત્સંગની સેવા કરતા હોઈએ, ત્યાગી ગૃહી તરીકે, હું સાધુ તરીકે કરતો, તમે ગ્રહસ્થ તરીકે કરતા હો, ગમે એટલી સેવા આપણે કરીએ, પણ ક્યારેય પોતાને એવો વિચાર ના આવવા દઈએ કે આ મંદિર કે આ સત્સંગ કે આ સમાજ કે આ મંડળ મારે લીધે છે, એવું નહીં. આ મંડળ, આ મંદિર, આ સમાજ એને લીધે હું છું, મારે લીધે આ નથી. જો પોતાની જાતને આપણે આવું સમજાવશો તો ગરજ જ રહેશે, પણ જો આપણને એવું સમજાઈ ગયું કે મારે લીધે છે, એટલે જે દિવસ આપણને અવળું પડે ને તે દિવસે અંત્યનું 14મું વચનામૃત એવું કહે છે કે મોરે જેટલી સેવા કરી હોય, મોરે જેટલી સેવા કરી હોય એ બધા કરતા લાખ ગણો દ્રોહ કરે તોય શાંતિ ના થાય. પહેલા બહુ સેવા કરી હોય, અલૈયા ખાચરના જીવનમાં તમે જોજો આગળ આવશે એમ, અલૈયા ખાચરે કેટલી સેવા કરી, 18-18 સાધુઓ કર્યા, બ્રહ્મચર્ય વ્રત પાડ્યું, કેટલાયને સત્સંગ કરાવ્યો, કેટલાયને મહારાજમાં જોડ્યા, બધું કર્યું હતું. પણ પ્રોબ્લેમ આ એક જ હતો, અને શ્રીજી મહારાજ કેટલા દયાળુ, પોતે મહારાજે ધારેલું અલૈયા ખાચરમાં માન છે, આ ટાળવું છે, આમાં ખપ રાખવો છે. પણ આશ્ચર્યની વાત કેવી કહેવાય, જેના ચરિત્રો આ ગ્રંથોમાં લખાના, એ અલૈયા ખાચર શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે મહારાજના દર્શન કરવા માટે નહોતા આવી શક્યા. ગોપાળન સ્વામીએ કીધું કે અલૈયા બાપુ છેલ્લે છેલ્લે મહારાજના દર્શન કરવા હોય તો કરી જાઓ, પત્ર લખ્યો. અલૈયા ખાચરે કંઠી તો તોડી નાખી હતી, છતાં પણ એમ થયું કે હાલો છેલ્લે દર્શન કરી આવું સહજાનંદ સ્વામીના, કારણ કે બધા મહારાજના ચમત્કાર તો જોયેલા ને. આ બધું મહારાજે જે હેત આપેલું એનો સ્વભાવ ટાળવા માટે એ તો એને યાદ હતું ને, એટલે અલૈયા બાપુ આવ્યા. પણ મહારાજને ખબર કે મુક્તાનંદ સ્વામીનું અપમાન અલૈયા ખાચરે કર્યું છે. તમે વારે વારે ચરિત્ર સાંભળ્યું છે ને, પહેલો બીજો ત્રીજો નંબર કોનો સત્સંગમાં, એમ અલૈયા બાપુનો તો મારો, મુક્તાનંદ સ્વામી નામ ના દીધું એટલે મુક્તાનંદ સ્વામીના ગળા પર તલવાર મૂકેલી, અને એ મહારાજને બહુ વસમું લાગેલું, એટલે મહારાજને તો પોતાના સાધુનો કોઈ દ્રોહ કરે અને મુક્તાનંદ સ્વામીનો કરે ગમે જ નહીં. મહારાજ કે જ્યાં સુધી મુક્તાનંદ સ્વામી પાસે તરણું લઈને માફી ના માગે ત્યાં સુધી હું દર્શન ના આપું. અલૈયા ખાચર અક્ષર ઓરડીની બરસાખે આવી નામ ઉભા, મહારાજ અક્ષર ઓરડી અંદર ખાટલા ઉપર મંદવાડ હતો, એટલે હવે છેલ્લી અવસ્થા મહારાજે ગ્રહણ કરી, એટલે મહારાજ ત્યાં પોઢેલા હતા. મહારાજનું મોઢું ખુલ્લું હતું, મહારાજે આમ સેજ જોયું કે અલૈયા ખાચર આવે છે, દાદર ચડે છે અક્ષર ઓરડીના, એટલે મહારાજે શું કર્યું, અલૈયા ખાચરની આમ નજર મહારાજ ઉપર પડે ને એ પહેલા જ મહારાજે આમ માથે ઓઢ્યું. અલૈયા ખાચરે જોયું કે હું ઓસરી ચડ્યો અને મહારાજે માથે ઓઢ્યું. તમે આવો અને સ્વામી ઊભા થઈને જતા રહે તો કેવું લાગે? તમે આવ્યા, તમે જોયું શાંતિથી બેઠા હતા, કાંઈ નહોતું, પણ તમે આવ્યા ને, હવે તમે આવ્યા ને ઊભા થઈને જતા રહ્યા. બસ એક વખત થયું, બે વખત થયું, ચાર વખત થયું, 10 વખત થયું, પછી શું થાય? હવે જવું જ નથી, હવે જવું જ નથી.
સ્વામીને નથી પડી તો આપણે શું પડીશ? આપણે નથી પડી, સ્વામીને નથી પડી તો સત્સંગ જાય ગયા. પણ ઘર જ રાખવી પડે કે એવું તો શું કુરાજી થયા છે મારી ઉપર, તે મારી હામો જોતા નથી, હારું કોઈ જોડ પૂછાવીએ કે મારો કંઈક ગુનો છે, હું કંઈક મારાથી કંઈક દુખાયું છે, એને ઘર જ કહેવાય. એને શું કહેવાય? ગરજ. પણ જીવ લગભગ એવો છે, કથા વાર્તાનું જેને અંગ નથી, જેને શાસ્ત્રને સાંભળ્યા નથી, એ બધાય જીવોને એવું થાય છે મારે હું ગરજ, ગરજ તો ભગવાનને સાધુન રાખવાની, મારે ગરજ નહીં રાખવાની, હરિભગત ગરજ રાખે, મારે શા માટે ગરજ રાખવાની, આવું થાય છે. એ ખપ વિનાનો ભગવાનને ગમતો નથી. અલૈયા ખાચર મહારાજે વિચાર્યું કે જો અલૈયા ખાચર અમારી નજીક આવે ને અમારા ચરણ પકડે અને અમને કંઈક મારા દર્શન આપો તો હું એને પહેલાં કહું તો મુક્તાનંદ સ્વામી પાસે માફી માગીએ અને મુક્તાનંદ સ્વામીને લઈને મારી પાસે આવે તો હું તને દર્શન દઉં. મહારાજે આવો સંકલ્પ કર્યો માથે ઓઢીને, પણ અલૈયા બાપુ ત્યાં બરસાખે ઊભા ઊભા વિચારવા લાગ્યા, આટલા વર્ષો પછી આવ્યો છું, કંઠી તો કાઢી નાખી છે, આ તો ગોપાળાનંદ સ્વામીએ પત્ર લખ્યો કે છેલ્લે દર્શન કરી જાઓ, મહારાજ બીમાર છે, અહીં સુધી આવ્યો, મને ઓસરી ચડતા જોવે છે અને માથે ઓઢી દેશે, જા ત્યારે પાછો જતો રહ્યો. શ્રીજી મહારાજ જેઠ સુદ દસમના દિવસે ધામમાં જતા રહ્યા, તિરોધાન લીલા કરી, મહારાજના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કર્યો, એ પ્રકારના મહારાજે દર્શન આપ્યા અને પછી અલૈયા બાપુને ખબર પડી કે મહારાજ તો જતા રહ્યા, દોડતો ત્યાંથી આવીને મુક્તાનસન ગોપાલસના ખોળા માથું મૂકીને રડવા લાગ્યો, હવે મહારાજના મને દર્શન કરાવો, હવે મને મહારાજના દર્શન કરાવો. પતી ગયો, પૂરું ખેલ ખતમ થઈ ગયો. હું એ સમજાવવા માંગુ છું, આ ઘટના તો હરિચૈતન્ય સાગરમાં નથી લખી જે મેં તમને કીધી એ, પણ મહારાજે અલૈયા ખાચરના માનને કાઢવા કેટલા પ્રયત્નો આટલા નજીકથી કર્યા હતા છતાં પણ મહારાજ નથી ફાવ્યા. મહારાજ ના જીતી શક્યા તોય અલૈયા ખાચરનું માન જીતી ગયું. તો તમે કલ્પના કરો કે ભગવાન મનુષ્ય આકારે હોય અને છતાં પણ ભગવાન જો જીવના માન પાસે જીતી ના શકતા હોય તો ભગવાન અર્ચા સ્વરૂપે બેઠા હોય અને આજે કોઈ સંતો કે ભક્તો કોઈના માનને જીતાડવા પ્રયત્ન કરે, તમે માનો છો કે એની પાછળ પડે ને તો ભગવાનને સાધુને હરિભગત જ મુકાય, માન ના મૂકી શકે, બહુ ખપવાળો હોય તો મુકાય. અલૈયા ખાચરને ભગવાન પ્રત્યક્ષ મળ્યા તો એ જીત્યું કોણ? કોણ જીત્યું? માન જીત્યું. ભગવાન ના જીતી શક્યા, માન જ જીત્યું. બોલો આવી દશા થઈ, એટલે બહુ અઘરું છે. માટે આપણને આ તો ચેતવે છે ક્યારે આપણા જીવનમાંથી ખપ ના જાય ને. એટલે તમે રોજ કથા વાર્તા સાંભળો છો ને એટલે તમને આ બધું અજુકતું લાગે કે આટલું બધું હોય પણ આવું હોય. તમે એવી વાડીમાં રહો છો ને કે જે જગ્યાએ આ બધા પ્રશ્નો બહુ ઓછા થાય છે, એ ભગવાનને સદગુરુનો સંતોનો કથા વાર્તાનો રોજનો આ શાસ્ત્રનો પ્રતાપ છે, એટલે અહીં પ્રશ્નો એવા થતા જ નથી. ક્યાંક થોડા ઘણા થતા હોય તો સુરસુર્યું થઈને ઉડી જાય, કારણ કે એની કોઈ વેલ્યુ જ ના હોય. અહીં બધા ખપવાળા છે, એટલે સંતો ભક્તો બધા ખપવાળા છે, એટલે એવું થાય છે. પણ જો ખપ હમણાં ટળી જાય ને તો જે આ દિવ્યતા છે, જે શાંતિ છે, જે આનંદ છે આપણા હૃદયની અંદર, એ બધું ટળી જાય. અને બધી ખપ ટળે ક્યારે ખબર? પદ પ્રતિષ્ઠા માન મોટો પાણી પાછળ પડીએ ને એટલે ખપ તરત ટળે. એટલે આમાં કોઈને છે કે મારે મંદિરનું કોઈ આગેવાન થઈ જવું છે? કોઈને છે? મને મંદિરમાં આગેવાન તરીકે અહીંયા આગળ રાખવા જોઈએ, મને મોટું હાર પહેરાવવા જોઈએ, મને આવી રીતે એક કમિટી બનાવીને કમિટીમાં મૂકવા જોઈએ, એવો એકેય સંકલ્પ નથી. એટલે શું કે ભજન થાય નથી? સાધુને સંકલ્પ નથી, હરિભગતને સંકલ્પ સુખે, એટલે ભજન થાય. નહીં તો હમણાં અમને સંકલ્પ થાય ને કે આરું અમારું કંઈક હોવું જોઈએ, આ હું કાલ ગુરુજી કે લોયા લોયા જતું રહેવાનું, એવું કંઈ હોય? થોડું કંઈક આપણું હોવું જોઈએ કંઈક. અને તમને જો કંઈક થાય કે અમારું કંઈક હોવું જોઈએ, તે દિવસે ખપ જાય જાય ને જાય, તે દિવસે ભગવાનને સદગુરુ ના જીતે, આપણું માન જ જીતે. અને આપણું માન જીતે એટલે મરે કોણ? આપણે. માન તો જીવે, આપણે મરીએ. માન જીત્યું, જેનું માન જીત્યું એ વ્યક્તિ પોતે મર્યો. આપણે માનને જીતાડવાનો પ્રયત્ન કર્યો, આપણા માનને આપણે જીતાડવાનો પ્રયત્ન કર્યો, એટલે મરવાનું કોણ? આપણે પોતે. અલૈયા ખાચરને તમે વિચારો ને, ભગવાનની તિરોધાન લીલાના દર્શન ના થયા, પોકે પોકે રડ્યા, પછી બીજું કાંઈ ના થાય, રડવાનું થાય, તે તો મુમુક્ષુ હતા રડ્યા. માટે માનને મૂકી દેવું પડે.
अज्ञान ना अंधारा में आखू जगत अवराई गयु छे। गुरु ने शिष्य बन्ने एक थई अज्ञान ने मार्गे चाले छे त्यारे आपे प्रगट थईने ज्ञान नी साची समझण आपीने अनंत अज्ञान देखाड़ी दीधुं छे। जगत में जेने जेने मनुष्य नो जन्म मळ्यो छे तेमां जे जे आपनुं शरण नथी लेता ए बधानो जन्म अलेखे ने निष्फळ गयो छे। आप मळ्या त्यारे आ बधुं समझाय छे। अलैया खाचर के छे आ बधुं समझातुं तुं बोलो तोय छेल्ले ना समझानुं। अत्यार तो समझाय छे आ हरिचरण सागर में तो બધા જ લોકો મનુષ્યનો જન્મ નિરર્થક ખોવે છે પણ તેને ક્યારેય તેની ખબર પડતી નથી। કેટલાક લોકો તો શાસ્ત્રોને વાંચે છે સાંભળે છે છતાં તેમનું અજ્ઞાન ટળતું નથી। મનુષ્ય જ્યારે સત્સંગ કરે છે ત્યારે સંતોના મુખથી વાતોને સાંભળે છે। જો તે સત્સંગનો અભ્યાસ રાખે તો તેના અજ્ઞાનનો નાશ તરત જ થઈ જાય છે। અજ્ઞાન અને માનમાં જેટલા મૂળ છે તે બધાનો સત્સંગ વિનાશ કરે છે। પણ હે પ્રભુ જો સત્સંગ કરતા માન આવતું હોય તો તે ટાળવું ઘણું વિકટ બને છે। અલૈયા ખાચર કે છે સત્સંગ કરતા કરતા શું આવે? સત્સંગમાં આવે ત્યારે માન ના આવે, સત્સંગમાં જ્યારે આવે છે ત્યારે માન નથી આવતું, પણ સત્સંગ કરતા કરતા માન આવે છે એ ટાળવું ઘણું કઠણ છે, બહુ કઠણ છે। તમે પોતપોતાના અંતરમાં તપાસતા રહેજો, તમને સત્સંગ કરતા કરતા માન આવે છે ક્યારે? તમને એવો સંકલ્પ થાય છે કે ભાઈ હું સત્સંગ કરી કરીને હવે આવો થયો છું, મને આવું સેવાનું અંગ છે, હું આવી ભક્તિ કરું છું, હું આવું તપ કરું છું, હું આવી રીતે સંતોની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જઉં છું, આવું કંઈ પણ વિચાર આવે એ સત્સંગ કરતા કરતા આવેલું માન છે। આગળ કે છે માન જોઈ ખંડન કરે જે હું, માન જોઈ ખંડન કરે જે હું, માન જોઈ ખંડન કરે જે હું, હવે માન જોવે કોઈ અને ખંડન કરે તો શું થાય? કરે જે હું તાપર વેર તે હી કરત તે હું, પર કોઈ માન નું ખંડન કરે ને તો એની પર વેર થાય, તા પર વેર તે હી કરત તે હું, પર વેર તે હી કરત તે હું, ભગવાન સંત સમહે તો ના કોઈ, ભગવાન સંત સમહે ભગવાન સંત સમહે તો ના કોઈ, ભગવાન સંત સમહે તો ના કોઈ, ખંડન કરે જો માન કો સોઈ, ભગવાન ને સંત જેવું હિતકારી કોઈ નથી, ખંડન કરે જો માન કો સોઈ, પણ જો એવા ભગવાન ને સંત માન નું ખંડન કરે તો કોઈ જગ સે અભાવ અધિક તે આવે, જગ સે અભાવ ભગવાન ને સાધુ નો અભાવ આવે, હવે એ સો માથો તે ફીર જાવે, માથું ફરી જાય એનું, તે ફીર જાવે, એ સો માથો તે ફીર જાવે, માથું ફરે નહીં એની ચિંતા રાખે, ફીર જાવે, ભગવાન કો ભગવાન ના જાણે, ભગવાન કો કેવી દશા થાય જાણે, ભગવાન કો ભગવાન ના જાણે, ભગવાન કો ભગવાન ના જાણે, સંત કો સંત નહીં પીછાને, સંત કો સંત પીછાને, સંત કો સંત નહીં પીછાને, સંત કો સંત નહીં પીછાને, એ સો માથો તે ફીર જાવે, એ સો માથો તે ફીર જાવે, આવી દશા થાય લો
એસો માથો તેહી ફીર જાવે, આ આધારણ સ્વામીના શબ્દો છે. કેટલું બીવા જેવું છે કલ્પના કરો. માની માનસના માનને દેખીને જો કોઈ તેનું ખંડન કરે, આ કોના માનનું ખંડન કરે, જે સત્સંગમાં આવતા આવતા જે માન બંધાયું છે ને એનું ખંડન કરવું પડે. હું સત્સંગમાં પ્રથમ આવ્યો, સાધુ થવા માટે આવ્યો, ત્યારે વાસ્તવિકતા એવી છે કે ભાઈ મને વચનામૃત, સ્વામીની વાતો, નિષ્કુળંદ કાવ્ય, આ કોઈ શાસ્ત્રનો અભ્યાસ મારી પાસે નહોતો, કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન મારી પાસે નહોતું. સત્સંગ ખરો, પૂજા પાઠ ચેષ્ટા ભક્તિ ખરી, પણ શાસ્ત્રનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન, વૈરાગ્ય કોને કહેવાય, ભક્તિનું શું લક્ષણ છે, કયા વચનામૃતમાં શું છે, ખબર નથી. સદગુરુ પાસે આવ્યા એટલે એવું જ કહેવાય ને કે કોઈ ઠોઠ નિશાળીઓ આવ્યો સદગુરુ પાસે. ત્યાં સુધી કે હું સત્સંગમાં આવ્યો ત્યારે હું સાધક અવસ્થામાં હજુ આમ શરૂઆત હતી, સત્સંગ કરવા માટે જ્યારે આવેલો ત્યારે સંતો ભક્તો આમ જમાડીને ઊભા થયા, તે પોતું મારવાનું હતું જગ્યા ઉપર. એટલે આપણે તો પોતું મારતા તો આવડતું જોઈએ ને બધાને, ઘરમાં પોતું માર્યું જોઈએ ને બધાએ, એટલે પોતું લઈ અને આમ પોતું મારે, સમજ્યા ને. પહેલાં તમે સત્સંગનું પોતું મારવાની રીત આખી નોખી છે, જે તમે ઘરમાં પોતું મારો અને સત્સંગનું પોતું, બેમાં બહુ ફેર છે. હવે સત્સંગનું પોતું મારવાનું હોય ને એમાં એક જગ્યાએ પોતું મારે એટલે બીજે એઠું ના થાય, અને જે લગભગ પોતું મારતા સત્સંગનું ના આવડે ને તો અહીં જ્યાં પોતું મારે ને બીજી જગ્યાએ એઠું કરે, એને ખબર ના હોય કે આવું થઈ ગયું, કારણ કે રોજની એ ટેવ જ ના હોય, એટલે એવી તો બહુ ક્રિયાઓનો પ્રોબ્લેમ થાય. એટલે આમ પોતું હું મારવા જતો હતો તો ગુરુજી સોફા પર બેઠા હતા, તે ગુરુજીએ કોઈ પાર્ષદ રણછોડ ભગત કે કોઈ હતા, ગુરુજી કે આ બાબલાને પોતું મારતા શીખવાડો, કે મને હજુ યાદ છે ગુરુજીએ કીધું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો. હવે કલ્પના કરો, થોડોક વિચાર કરો, આજથી 20-21 વર્ષ પાછળ જવાનું છે, એનાથી વધારે કંઈ ઇતિહાસ લાંબો નથી. આ બાબલાને પોતું મારતા શીખવાડો, ત્યાંથી લઈને કોઈ જીવને પકડીને અત્યારે તમારી સામે જે રીતે જે કંઈ દેખાય છે તમને ત્યાં સુધી પહોંચાડવો, એ મહેનત એક સદગુરુની હોય છે, કૃપા એની હોય છે, તાકાત એની હોય છે, શક્તિ એની હોય છે, બળ એનું હોય છે, આયોજન એનું હોય છે, આપણું કાંઈ નથી. પરંતુ જીવને જ્યારે આવી વ્યાસપીઠિકાઓ મળે, જીવને જ્યારે અનંત હાર મળે, અનંત સન્માન મળે, અનંત સ્તુતિ મળે, કાંઈક સત્સંગની અંદર વિશેષ બધું કરતો થાય, વ્યવહાર કરતો થાય, આયોજન કરતો થાય, 25-50 હરિભગત એને પૂછીને કરતા થાય, ત્યારે ઓલું વાક્ય ભૂલી જાય, આ બાબલાને પોતું મારતા શીખવાડો. એ વાક્ય તરફ નજર હોય તો આપણને ચોક્કસ એમ લાગે જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. હંમેશા સત્સંગમાં જેટલા આપણે આગળ જઈએ એની સાથે આપણી પાછળ કોઈ બીજા પૂછડા વધે ને એનું ધ્યાન રાખવું પડે. કોઈ એવા કોઈ તત્વો આપણી અંદર વધી ના જાય જે આપણું જ હિંસા કરી દે, આપણને જ મારી નાખે, એવા ઝેરી તત્વો ઉત્પન્ન ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. કારણ કે શાસ્ત્રોમાં દેખાય છે ઠેર ઠેર કે આવા મોટા મોટાનું પતન થયું છે, અને શ્રીજી મહારાજ પણ પોતે સ્ટેટમેન્ટ આપે છે કે માન વિના ભક્તિ કરવી સારી લાગતી નથી. શ્રીજી મહારાજ પોતે સ્ટેટમેન્ટ આપે છે, મોરે તો અમને કામી ઉપર અભાવ રહેતો પણ હવે માની ઉપર રહે છે, કારણ કે માની છે ને એ તો ભગવાન કે સંત પાસે રહે જ નહીં શકે, કામી તો પડ્યો રહેશે. કામી હશે ને એ વિચારશે હું તો અધમ છું, પાપી છું, મને તો સ્ત્રીમાન પુરુષમાન બધે એ જ છે, આવા ભગવાનને આવા સાધુ વચ્ચે કલ્યાણ થશે એમ કરીને પડ્યો રહેશે, પણ માની તો ભાગશે, આ ભગવાનને આ સાધુથી દૂર ભાગશે, ત્યારે એનું કલ્યાણ કોણ કરશે? એને ભગવાનને જે સદગુરુ જેના થકી એ પામ્યો છે એનો જ અભાવ આવે. હવે ગુરુજી મને કઈ કહે તો મને એમ થાય ગુરુજી મને સમજી નથી શકતા. ભાઈ આજથી તને પોતું મારવાનું હતું તે દિવસે સમજ્યા હતા, આજે હજુ સમજે જ છે, તું નથી સમજી શકતો, તે દિવસે સમજણ નહોતી અને આજે તારી સમજણ વિપરીત થઈ છે, એ તો તને સમજે જ છે. પણ જીવનો એવો સ્વભાવ છે, તમે માતા પિતા છો, તમે તમારા છોકરાને ઉછેરતા હો, 22 વર્ષ ને 20 વર્ષનો થાય, તમે કાંઈક કહો કે બેટા આપણે કંઈક આવું કરીએ ને તો થોડું આવી રીતે કરું, તમને શું કહે છે? શું કહે છે? મને બધી ખબર પડે છે. એક હરિભગત એક છોકરો લઈને આવેલા, એટલે આમ છોકરો તો 22 વર્ષનો હતો, એટલે એના પપ્પાએ, ઘણા વર્ષો થઈ ગયા, એના પપ્પાએ પેલા છોકરાને એમ કીધું,
દંડવટ કર સ્વામીને, મને હજુ યાદ છે. ઓલા કે દંડવટ કર, ઓલો ખરેખર બેસી જ ગયો હતો, પલાઠી વાળીને મારી સામે એક્ઝેક્ટ બેસી ગયો હતો. એના બાપા દંડવટ કરતા હતા, તેના બાપા ઓલા કે એ હું બેસી ગયો તું, ઊભો થા સ્વામીને દંડવટ કર. ઉભો થયો, એને દંડવટ કર્યા બે, પણ એને દંડવટ કરતા કરતા એના પપ્પાને ઇંગ્લિશમાં કહી દીધું કે ડેડી મને બધી ખબર પડે, મને કહેવાનું નહીં તમારે, તું મારી સામે પલાઠી વાળીને રીતસર બેસી ગયો છે, તને તારા વડીલ કહે છે ભાઈ તું દંડવટ કર, પણ જીવને ગમતું નથી. આ સહજ જીવનો આ બધો સ્વભાવ છે. તો એ સ્વભાવ ન્યા હોય, એ સ્વભાવ તમે હરિભગત થાવ ટળી જાય, એ સ્વભાવ તમે સાધુ થાવ ટળી જાય. વિચાર વિના ક્યાંય સ્વભાવ ટળતો નથી. તિલક ચાંદલો કરવાથી કે આવું કપડું પહેરવાથી સ્વભાવ ટળી જતો નથી. વિચાર જોઈએ, આપણી પાસે વિચાર જોઈએ કે હું શા માટે આ સત્સંગમાં આવ્યો છું, આ સત્સંગમાં શું મારું ધાર્યું, હું કહું એવું બધું થાય એટલા માટે આવ્યો છું કે કોઈ સદગુરુ પાસે રાખ થઈને મારું કલ્યાણ લેવા આવ્યો છું. નક્કી કરવું પડે, અને નક્કી કરીને પછી કરે તો કોઈ દિવસ ધક્કો ના લાગે. અને આજે એ વસ્તુનો આનંદ છે કે આપણા લોયાધામ પરિવારમાં બહુધા એવા છે કે જે આવા ખપપૂર્વક વિચારપૂર્વક આ સત્સંગમાં આવીને બેઠા છે. એવા ભક્તોની તાળીઓથી બધાઓ ખપવાળા છે, ખપવાળા છે. કેટલાયની અમે ઘણી વખત થાળ આવ્યા હોય, કઈ આવ્યું અમે ભૂલી જઈએ, લિસ્ટમાં નામ જ ભૂલી જઈએ એવું થાય. એ દિવસ એને મહેમાનને બોલાવ્યો એના સ્પેશિયલ. હવે એ ભગતને તો પોતાને કંઈ ના હોય કે મને કોઈ હાર પહેરાવે, પણ એને કોઈ મહેમાનને બોલાવ્યા હોય તો સહજ છે કે એને એવું થાય કે એમને બોલાવે ફરી મંદિરમાં આવે. અને જગતનો જે પ્રથમ વખત આવવાવાળો જીવ છે એને તો માન સન્માન આ બધું હોય જ, એના વિના એને ગમે જ નહીં. કંઈ એને કાંઈ થોડું આ બધું રોજ ઉઠીને તમે કરવત લઈને મંડી પડો કે પ્રભુ પામવા કાજ અક્ષરધામમાં જવું હોય બધું છોડો, એને ના ગમે એવું. અને કેટલી જગ્યાઓ છે જ ને, મોટા મોટા કાર્યકર્તા એડવાઇઝરો હોય, એડવાઇઝરો હોય, પણ તિલક ચાંદલો નહીં, નહીં કથા, નહીં નિયમ, નહીં ધર્મ. હું તો એડવાઇઝર છું આ સત્સંગની અંદર, આ જગ્યાએ મને આ સ્થાન છે, પણ એની પાસે કલ્યાણકારી એકેય ગુણ ના હોય. કારણ કે એને કોણ રોકે, કોણ ટોકે, કોણ ચોખ્ખો કરે. અને તમારે જાજુ બધું કરવું હોય ને તો એવું જ કરવું પડે. અને જો માપનું કરવું હોય, સોનું જ તમારે ભેગું કરવું છે અને ટકોરા મારવા છે તો એવું કરવું પડે. પણ હવે ઓલા નવા આવ્યા હોય અને અમને અહીં નામ આપી ગયા હોય કે સ્વામી બીજા કોઈ નહીં પણ અમને ખાસ બોલાવી લેજો, થોડું એને સારું લાગે. હવે સ્વામી પાસે 10 કાગળ હોય અથવા સ્વામીની થોડી નિષ્કાળજી હોય અથવા એ પ્રકારનું આયોજન એના કાગળનું હોય તો રહી જાય. પછી સાંજે 8 વાગે પથારીમાં 10 વાગે યાદ આવે કે ઓલા ભાઈ આ તો રહી ગયું. પછી અમે ભગતને ફોન કરીએ કેટલીક વખત કે ભગત આવું થયું, આજે આમ થયું અને તમારા રહી ગયું. તો ભગતને કોઈ પેલા એના કોઈ આવ્યા હોય કોઈ દૂરથી કે કોઈ એના મિત્ર આવ્યા હોય તો કે એ હોત તો સારું થત, પણ એ તો ફરી બોલાવી લેશું. પણ આપણને ધ્રાસકો હોય ને તો આપણો ધ્રાસકો એ ટાળી નાખે, આપણને કંઈક દુઃખ થયું હોય ને તો એની વાત આપણો દુઃખ ટાળી નાખે. અને ઓલાની અંદર તો જાય તે જાય, ગુરુજી નહોતા કહેતા યજમાનનો ગાદી તો કયો ઠેક ગોતવા જવું પડ્યું કેમ દાજી. હવે એવો સત્સંગ હોય એ ક્યારે પાર પડે તમે કલ્પના જ કરો, એનું કલ્યાણ કોણ કરી શકે કે ગાદી તક્યો નથી જતો રહે, એનું કલ્યાણ કોણ કરી શકે. નામ ન બોલાયું ને સત્સંગમાંથી જતો રહે, એનું કલ્યાણ કેવી રીતે થાય, કેટલું આશ્ચર્ય. મેં તો એ વાત જ્યારે જ્યારે ગુરુજી ઘણી વખત અમને સંતોની સભામાં કરી હતી વાત, પણ એ વાત હું ઘણી વખત સંભાળું ત્યારે વિચાર આવે, દાંત આવે એક બાજુ પર કે આ કેવો સત્સંગ. અને એવા સત્સંગે બહુ જોયા છે કે આવું થાય કે મંદિર આવે નહીં જવાનું, ઘર જ નથી જીવને. માની માનસના માનને દેખીને જો કોઈ તેનું ખંડન કરે તો તે તરત જ એ માની માનસ એની સાથે વેર બાંધે છે. ભગવાન અને સંતોના સમાન જીવના હિતે જ છું, બીજો કોઈ નથી. વાત તો સાચી જ છે ને, ભગવાન હિતે જ છું છે ને, ભગવાનના સાધુ હિતે જ છું છે. પણ તેઓ જો જીવના માનનું ખંડન કરે તો દુનિયા કરતા પણ તેમનો વધારે અભાવ અવગુણ માની માનસને આવે છે. માની માનસને દુનિયાનો જેટલો અભાવ આવે ને, દુનિયામાં એનું અપમાન થયું એને જેટલું આવે ને, એના કરતાં ભગવાનને સંતનો વધારે આવશે. તમે જોજો, તમે તમારા કુટુંબ પરિવારમાં કંઈ માન માટે તમારે ઘર્ષણ થયું હોય અને તમે કહો આવે અમે તમારા ઘેર આવીએ જ નહીં, તમારે અમારા ઘેર નહીં આવો ને અમે તમારા ઘેર નહીં આવીએ, પછી તમારા 2 વર્ષ એવા જાય સમજ્યા, પછી તમારા બીજા સંબંધીઓ તમને સમજાવતા હોય એવું ના હોય, આવે આપણે જવું જોઈએ, પ્રસંગ હોય ત્યારે ઊભું રહેવાનું, તમારે ક્યાં રોજ ભેગું રહેવું છે, વર્ષમાં 1 વખત જવાનું. એટલે આપણે પછી થોડા થોડા અમે આપણને થતું હોય ખરું, આપણા દીકરા દીકરીઓ પરણશે ત્યારે કોણ આવશે,
એમ તો થતું જ હોય, પેલું બોલતા બોલાઈ ગયું છે પણ આવે. એટલે ભાઈ તમે શું કરો, થોડું થોડું નોર્મલ કરો, પણ પાછા જાઓ, પણ પાછા શું કહો, હું તો આવવાનો જ નહોતો, આ તો મને એને કીધું એટલે. ત્યાં પાછું માન થોડું જાળવે, સમજાયું? એમ કરતા 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 ભાઈ ખરેખરા ભળી જાય, એકાબીજા જોડ પાછા ડીશમાં બેહીને જમવા બેસી જાય અને બધું ભૂલાઈ જાય. કે પાછલું કોઈ પાછા કે તમે તો હાવ જુદા હતા ને, એ તો બધું થયા કરે, એવું કઈ હતું નહીં, એ તો તમે બધા વિચારતા હતા, બાકી અમારે પહેલેથી હેત. આવું તો તમારે સંસારમાં અનેક અનેક પ્રસંગમાં બનતું હશે, અને રાખવું સંસારમાં છો, કારણ કે દીકરા દીકરીઓ પરણાવવાના કુટુંબ પરિવાર બધો સંબંધ રાખવો પડે, એ કઈ ખોટું નથી. પણ એવું જ જો સત્સંગમાં થયું હોય ને, તો શ્રીજી મહારાજે કહ્યું દેહને દેહના સંબંધીનું હેત, એટલે થોરિયાના ઝાડના જેવું હેત. થોરિયાનું તમે જોયું, થોરિયો આટલો નાખી દો ને, પાણી ના દો, કાંઈ ના દો, હાચવોય નહીં, કાંઈ નહીં, તોય એ વરહ પછી વાળ ઊભી થઈ ગઈ હોય. એ તમારે કાકા મામા બાપા બધું એ બધું કેવું છે બોલો? હા, થોરિયાના કાંટા વાગે તો એ લાગે કેવું? મીઠું લાગે. અને સત્સંગનું હેત છે ને એ શ્રીજી મહારાજ કે આંબાની ડાળી જેવું છે. આંબાની ડાળી એકવાર કપાય પછી તમારે હાંધવી હોય તો ના સંધાય. એક પરિવારો છે, બે ચાર પરિવારો છે સત્સંગના, એને બહુ વર્ષો પહેલા બહુ આવા વિખવાદો થયેલા, અને પછી બંને પરિવારોને આપણી સાથે હેત થયેલું, એટલે આપણે એવું વિચારીએ ને કે બંનેને સમાધાન થાય તો સારું, એટલે પ્રયત્ન કર્યો. તો સ્ટેટમેન્ટ આવ્યું કે સ્વામી તમે તો સાધુઓ છો, તમે તો બધું ભૂલી જાઓ, તમારે જ નિર્માની વર્તમાન છે, પણ અમારે ના ભૂલાય. કે પછી મને એક દ્રષ્ટાંત દીધેલું, મને કે કાચના ટુકડા કોઈ દી ભેગા થાય? મેં કીધું ના થાય. બુદ્ધિવાળા હોય એનું દ્રષ્ટાંત એટલું જોરદાર હોય ને તમે કાપી જ ના શકો. મને કે કાચના ટુકડા ભેગા થાય? મેં કોઈ દી ના થાય. તો બસ સ્વામી, ત્યારે અમારે છે ને કેવા ટુકડા? અમે કીધું પ્રણામ, અમારી મહેનત પૂરી થઈ ગઈ, અહીંયા આગળ બીજું. પછી ખબર નહીં ભગવાનનું કરવું, તે બે આપણામાંથી તૂટ્યા પણ એ બે ભેગા થઈ ગયા. મેં કીધું હરવા કાચના ટુકડા કેદી કયા ગ્લુથી હંધાઈ ગયા, કેવી રીતે થઈ ગયું કાંઈ ખબર પડી? પણ એ તો થોરિયાનું ઝાડ બાપા, એક થઈ જ જાય. અને આ ભગવાન સાધુને હરિભગત હારેનું હેત તો આંબાની ડાળી જેવું હેત છે. એકવાર કપાણી એટલે કપાણી, અને જેની ડાળી કપાણી ને આ પરિવારમાંથી કપાણી હોય ને એને ગરજ કરીને અમે કેટલી વાર મેસેજ કર્યો અને ફોન કર્યો હોય, બાપા હજુ ટાઈમ છે, તમે બહુ સેવા કરી છે, પણ ના મેળ ખાય. કારણ કે કયું હેત છે? આંબાની ડાળીનું હેત છે, આ પેલું થોરિયાની ડાળ જેવું છે. માટે સત્સંગની અંદર એવું હેત કરવું, થોરિયા જેવું હેત સત્સંગમાં કરવું, કાંટા વાડી નાખવાના પોતાના, અહીં વગાડવાના નહીં, કાંટાને હોરી નાખવાના, અને થોરિયા જેવું હેત સત્સંગમાં કરવાનું કે જેવું હેત. અને ત્યાંનું એવું નથી કે તો આંબાની ડાળી જેવું કરો ને રાખી મૂકો, પણ એવું ને એવું હેત સત્સંગમાં મરી જઈએ, કપાઈ જઈએ, ડટાઈ જઈએ, તોય પણ આજ આ મહારાજ, આ ગુરુજી, આ સાધુ, આ લોયા ધામ, આની મધ્યે પડ્યા રહીએ, કલ્યાણ સહેજે થાય. અહીં આગળ ગમે એવું અપમાન થાય તોય પણ ક્યારેય સત્સંગને ના મૂકીએ. પણ કોઈ માની માણસના માનનું ખંડન કરે, ભગવાનને સંતોના સમાન તો જીવનું કોઈ હિતેચ્છું છે નહીં, તો પણ જીવના માનનું ખંડન કરે તો દુનિયા કરતા વધારે અભાવ આવે. બોલો, માન જોઈ ખંડન કરે જે હો. તમને કડી દેખાતી નહીં હોય, આવી ગઈ. તાપર વેર તે હી કરત તે હો, ભગવાન સંત સમ હે તો ન કોય, ખંડન કરે જો માન કો સોઈ, જગ સે અભાવ અધિક તે હી આવે, એસો માથો તે હી ફરી જાવે. માથું ફરી જાય ભગવાન કો ભગવાન ન જાને, સંત કો સંત નહીં પીછાને,
એ માણસનું માથું એવું ફરી જાય છે, ભગવાનને ભગવાન ના માને અને સંતને સંત ના માને, એને વળી સંત કહેવાતા હશે, એને વળી ભગવાન કહેવાતા હશે, આવું થઈ જાય. અને આવું તો કેટલાને થઈ ગયું છે, તમે એવા શબ્દો નથી સાંભળ્યા, એમાંથી ગળાય ગળાય ને અહીં બેઠા છો, વિચારો આવું તો કેટલાને થઈ જાય છે. પણ શાસ્ત્રો એમ કે છે, શિશુપાળે ભગવાન શ્રી કૃષ્ણને ન સ્વીકાર્યા તો શું શ્રી કૃષ્ણ ભગવાન મટી જાય? એમ કોઈ અજ્ઞાની કે કોઈ માની કે કોઈક અહંકારી જીવ એવું કે આ ભગવાનના સંત નથી કે આ ભગવાનના ભક્ત નથી, શું એનું સંતપણું કે ભક્તપણું મટી જાય? એ તો જીવને બધું સાનુકૂળ ના પડે એટલે તરત વાંકવું પડે, વાંકવું પડે એટલે એની અંદરથી એના કલ્યાણના માર્ગના મૂળિયા કપાય. માટે ભગવાનના ભક્તએ સંતને સંત ના માનવા દે. પેલો મંગળિયો હતો વડોદરાનો, મંગળિયો આખો દી મંદિર વાળે. હવે મંદિર વાળે એટલે બધાએ કહે, સ્વામી આનું કંઈક ગોપાળન સ્વામી ત્યાં તો સમર્થ સાધુ ને, સ્વામી આની બાજુ કંઈક જોવો ને, કંઈક આનું સારું થાય, દેશકાળ હારા થાય, કંઈક સારું થાય. સ્વામી કે સારું, મંગળિયો છે ને મંગળ સિંહ થઈ જશે કે થોડા દિવસમાં, મંગળ સિંહ. તે મંગળિયો હતો ઉંદરડી જેવો, પણ મંગળિયામથી થઈ ગયો મંગળ સિંહ. સયાજીરાવને ખબર નહીં હું એની જોડે સ્વામીના આશીર્વાદથી હરખું થઈ ગયું, ત્યાં દિવાન બનાવી દીધો અને મંગળસિંહ દિવાન થઈ ગયા. એમાં સ્વામી આવેલા અને સ્વામી છ મહિના પછી આવ્યા, આવે ત્યાં દિવાનની પદવી પર બેઠેલા. એમાં હવારની અંદર આમ સૂટ બૂટ પહેરીને એનો બધો પ્રોટોકોલ જે હોય, 5-10 માણસ આજુબાજુમાં, ગુલાબનું ફૂલ અહીંયા આમ નાખેલું આલે આવે. પહેલાં તો લેંગાનું ઠેકાણું લઈને મંદિર વાળતો હતો, એ દિવાન થયો એટલે તો જે તે ના હોય ને. તો સ્વામી તો આમ ગાદીએથી દોડી, મારો મંગળિયો આવ્યો, મારો મંગળિયો આવ્યો એમ કરીને બાથ ભરવા ગયા ને, તો ઓલાએ મોઢું બગાડીને સ્વામીનો હાથથી આમ પાછો નાખ્યો અને હું કરીને જતો રહ્યો ત્યાંથી. સ્વામી કે પુરુષાનંદ સ્વામી બેઠા હતા બાજુમાં, પુરુષાનંદ સ્વામી કે પેલા પુરુષાનંદ આ મંગળિયો નહોતો? પુરુષાનંદ સ્વામી કે સ્વામી હતો તો મંગળિયો, પણ હવે તો મંગળસી દિવાન થઈ ગયા છે. પાછો ઓલો ઓછો નહીં ને, તે પાછા બે હરિભગત કે મંગળસિંહ દિવાન સાહેબ આ તો ગોપાળન સ્વામી, ગોપાળન સ્વામી, ગોપાળન સ્વામી. મંગળસિંહ દિવાન કે ગોપાળન સ્વામી હોય ને તેમને કહેવાનું કે વિવેકથી બોલાવે. કેવી રીતે બોલાવે? વિવેકથી, મને વિવેકથી બોલાવે. એમને ખબર છે હું કોણ છું? ભગવાન કો ભગવાન ન જાને, સંત કો સંત નહીં પીછાને. કોની કૃપાથી તું મંગળસિંહ થયો ભાઈ? કોની કૃપાથી થયો? કોની કૃપાથી થયો? ગોપાળન સ્વામીની કૃપાથી થયો. એ આવે કે છે નથી મનાતું. હવે ગોપાળન સ્વામીને પુરુષાનંદ સ્વામી કે સ્વામી આપણે સન્માનપૂર્વક બોલાવવા પડે એમ, આને મંગળસિંહ સાહેબ કહેવા પડે તમારે. સ્વામી કે ભાઈ મને શું ખબર, કાલે એવી રીતે કરશું. એટલે બીજે દિવસે સ્વામી ગાદીએ બેઠા હતા અને મંગળસિંહ દિવાન આવ્યા. રોજ દર્શને તો આવવાનું, સત્સંગી ખરો ને, એટલે દર્શને તો આવવાનું જ. દર્શન કરવા આવ્યા એટલે સ્વામીએ કીધું, મંગળસિંહ દિવાન સાહેબ ઓરાવો કે તરત જઈને બેઠો. હવે દંડવટ તો હવે કરાય નહીં, સિંહ થઈ ગયો, દંડવટ નહીં કરવાના, કાંઈ નહીં. આમ બસ બે હાથ જોડ્યા વિવેક ખાતર. ગોપાળન સ્વામી કે દિવાન સાહેબ, એવું નથી લાગતું તમને કે તમે આ સિંહ થયા મંગળસિંહ દિવાન, એના કરતાં મારો મંગળિયો હારો હતો, કે મારો મંગળિયો હારો હતો. સ્વામી કે આ મને તમે દિવાન સાહેબ થયા ને એમાં મને સુખ નથી આવતું. અને પછી સ્વામીએ કીધું, તમને ખબર છે તમારા કરતાં ઐશ્વર્યમાં હું મોટો, તમારા કરતાં આશ્રમમાં મોટો, મારા આશીર્વાદથી તો મંગળિયામથી મંગળસિંહ દિવાન થયો. અને આમાં તો તારા જીવનું કંઈ હારું ના થયું, મેં તો તારા જીવનું હારું થાય એટલે કર્યું હતું, પણ મને એવું લાગે છે કે આ દિવાન કરતાં મારો મંગળિયો હારો. તો 6 મહિના મંદિર વાળતો થઈ ગયો મંગળિયો પાછો. સ્વામી પાછા આવે ને દોડતો દોડતો ગયો. સ્વામી કે મારો મંગળિયો તો કે હા સ્વામી મંગળિયો થઈ ગયું. બોલો આ માન એવું છે, પદવી આવે ને ત્યારે માન પચે એવા તો બહુ ઓછા હોય, બહુ ઓછા. આ લોકમાં પ્રતિષ્ઠા મળે ને માન પચાવી જાને બહુ ઓછા હોય. મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો છે કે ભગવાન અતિશય રાજી થાય એનો 100 ઉપાય છે. શ્રીજી મહારાજ કે ગ્રહસ્થને ઘરમાં 1 મણ અનાજ હોય, 2 મણ આવે, 10 મણ આવે, 1 ગોળું હોય, 2 ગોળા થાય, 10 ગોળા થાય, 25 ગોળા થાય, તો પણ પ્રથમ જેવો સંતની આગળ દિન આધીન રહેતો હતો એવો ને એવો એને આખી પૃથ્વીનું રાજ આવે તો એ દિન આધીન રહે ને,
તો એની ઉપર ભગવાન અતિશય રાજી થાય. અને જે ત્યાગી હોય એ જયારે પ્રથમ સત્સંગમાં આવ્યો હોય ત્યારે જેવો ગરીબ હોય અને સર્વ સંતને શીશ નામતો હોય એવો ને એવો એમાં ભગવાન જેવું ઐશ્વર્ય આવે તોય પણ બધાને નમતો રહે તો એ ત્યાગી ઉપર ભગવાન અતિશય રાજી થાય. બોલો, અમારી ને તમારી બે ની પરીક્ષા છે ને, ગજબની ગજબની પરીક્ષા છે ને. અમારી પરીક્ષા છે ભગવાન જેવું ઐશ્વર્ય આવે. આવું નહીં થોડી કથા વાંચતા આવડતી હોય, વગાડતા આવડતું હોય, ગાતા આવડતું હોય, એ તો કઈ વેલ્યુ જ નથી. નો વેલ્યુ. ભગવાન જેટલું ઐશ્વર્ય આમ કરે ત્યાં આખું તારામંડળ હાથમાં લઈ દે એવા હોય, આખું બ્રહ્માંડ ફેરવી શકે એવા હોય, ચંદ્રગ્રહણની ગતિઓ રોકી શકે એવા હોય, મરેલાને જીવતા કરી શકે એવા હોય, તો પણ દાસ ભાવ હોય, તો પણ બાળક જેવા હોય, એની ઉપર ભગવાન અતિશય રાજી થાય. બોલો, હવે આમાં ક્યાં કોઈ જગ્યાએ આપણા પીપુડા હાલે એવા છે? એ કે આપણે ગમે એટલા કોક આપણા વખાણ કરે ને આપણે ફુગ્ગાન જેમ ફૂલે, પણ વિચારવાનું ખરું ભગવાન જેવું ઐશ્વર્ય છે નથી? તો ભગવાન જેવું ઐશ્વર્ય નથી તો વિચારવાનું છે શું કે આપણા કઈ છે? ઐશ્વર્ય હોય, ગોપાળાન સ્વામીમાં ભગવાન જેવું ઐશ્વર્ય હતું, ગુરુજી જેવા મોટા પુરુષમાં એવા ઐશ્વર્ય હોય, તો પણ એમ માને છે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી કાંઈ ન થાય, થાલ્યો ભૂલ્યો ફોગટ ફૂલાય. બોલો, એવું માને છે. તો આપણે શું? આપણે કાંઈ નથી. આપણે તો હરખી ખુરશી શોભાઈએ અને હરખી આપણને જે ડ્યુટી આપી હોય એ નિભાઈએ, દાસના દાસ થઈને એમાં જ આપણું હારું છે. અલૈયા બાપુની સમજણ છે, એ જ કે છે. બોલો, કેટલું જ્ઞાન છે પણ કામ લાગ્યું? એવું છે. એટલે આ બધું ધ્યાન રાખવું પડે, નહીં તો છેલ્લે કામ ના લાગે. સત્સંગ કરતા કરતા પણ જો માથું ફરી જતું હોય તો તે માથું ઠેકાને ક્યારે આવે? બોલો, ફ્રીજમાં જ જો ગરમ થઈ જાય, ડીપ ફ્રીજમાં મૂક્યો હોય ત્યાં જ વરાળ કાઢતો હોય તો પછી બીજે ટાઢો ક્યાં થાય? એને ડીપ ફ્રીજમાં નાખ્યો તમે બરાબર, તો એ બહાર નીકળે તો ગરમ ગરમ ધક ધકતો જ હોય. હા, ઓલા બે દાડા રાખ્યો તોય ટાઢો ના થયો? અરે બે દિવસ નહીં, 20 વર્ષથી અંદર પડ્યો, 50 વર્ષથી તોય ધક ધકતો જ છે. હવે ડીપ ફ્રીજ જેને ઠંડુ ના કરી શકે અને ડીપ ફ્રીજની મોટરો ઉડાડ દેવો હોય, આ સત્સંગ સ્વભાવ માત્ર ને ટાળી દેવો છે. એ સત્સંગમાં આવ્યો અને એનું માન ના ટળ્યું તો પછી ક્યાં ટળશે? જ્યાં રાત ને દિવસ કાતર લઈને બેઠા છે, એટલે કાંટા જ્યાં ઉગે ત્યાં કાપવા વાળા બેઠા છે, તો એના કાંટા કપાતા નથી, તો હવે ક્યાં ટળશે? ક્યાંય ના ટળે. માથું ઠેકાને ક્યારે આવે? માટે માથું ઠેકાને આવ્યા વિના તો એનો મોક્ષ થાય જ નહીં. માથું ઠેકાને રાખવું પડે. ત્યારે શ્રીહરિએ હસતા હસતા અલૈયા ખાચરને કહ્યું, હવે મહારાજ બોલે, આટલું તો જ્ઞાન કોને છે? બોલો, જ્ઞાન હોવું એનાથી કઈ થઈ જાય છે? આનો અર્થ શું થયો? ખબર હોય એટલે તમારું કામ થઈ જાય એવું નહીં. હું અહીંથી આટલી વાતો કરી શકું એટલે મને માન બાંધી ના શકે એવું નહીં. એવો કોઈ દાવો ના કરી શકે કે હું માન નહીં ઉપર હું પ્રવચન સારામાં સારું કરીને સારામાં સારા દ્રષ્ટાંતોથી સમજાઈ શકું એટલે મને માન ના બાંધી શકે એવું નહીં. જે વધારે સમજાય કે એને વધારે બાંધે, જે વધારે સમજાવી શકે ને એને વધારે બાંધે. કારણ કે એને 5 જણ આવે, અરે સ્વામી આવું તો કોઈ દી વિચાર્યું જ નહોતું, તમે કીધું ત્યારે ખબર પડી. સ્વામી કે એમ, હું કહું તો જ ખબર પડે ને, બાકી કેવી રીતે પડે? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. આ વિચાર એટલો જ કરવાનો, ભગવાન કરે છે, ભગવાન કરાવે છે, ભગવાન કરવા દે છે, એને ધાર્યું હશે ત્યાં સુધી કરાવશે, અને નહીં ધાર્યું હોય આપણાથી કશું નહીં થાય. એ જો અહીંથી વિચારની દોરી નહીં આપે, જો એ અહીંથી કોઈ ભાવની દોરી નહીં આપે તો આપણાથી કશું નહીં થાય. એમાં જે હેત થાય છે પણ એ જ કરાવે છે, એમાં જે પ્રેમ થાય છે એ જ કરાવે છે, સ્વભાવ આપણાથી મુકાય છે એ જ કરાવે છે. તેરા તુજકો અર્પણ, આવું જો કર્યા કરીએ તો વાંધો આવે નહીં. વિચાર્યા કરવું પડે આપણને, હવ હવ ને જ્યાં જ્યાં મળતું હોય ત્યાં ધ્યાન રાખવું પડે. તમને કઈ બહુ જાજુ મળે ને, આ બધું અમને મળે, તમને મળે મળે ને, અહીં અમે ગમે એટલું દીધું હોય તો ઘેર જાવ, એટલે અમે અહીંથી ગમે એટલું તમને કીધું હોય, અમારા આ ભગત તો આવા છે આવા છે, અહીં માઇકમાં કીધું હોય બરાબર, પછી તમે ઘેર જાઓ અને ઘેર જઈને કંઈક થોડો ઘણો આમ પાવર કરવા જાઓ ને તો કે એ સ્વામી તમારા વખાણ કર્યા કરે, બાકી બધા લખન તો મને ખબર છે અહીંયા આગળ કેવા છો. એ આવું થાય, લો બધું સુરસુર્યું કરી નાખે, કાંઈ રે નહીં. એટલે તમને માનનો યોગ કેટલો વરી, અમે ગમે એટલું અહીંથી કીધું હોય તો ન્યાય એક જ વાક્યની અંદર અમારી બધા ટાઇટલો ઉડાડ દે. સ્વામીને હું ખબર તમારે ભેગા રહેતો ને તમારા લખન હું કરો છો અને કેમ છે તો અમે જાણીએ છીએ, અને મારે હવે કેવું જ છે સ્વામીને કે તમે હમણાં વખાણ કરો છો, પણ આ તો કોને કોઈ દિવસ કે સુધારો લાવે? આવું થાય? બોલો,
એટલે તમને માન આવે, માન આવે પણ ત્યાં આગળ અહીં તો આવી જાય. શ્રીહરિ ત્યારે હસીને બોલ્યા, શ્રીહરિ બોલે ઉં હસી કે ક્ષય રોગ ન ઈચ્છત કોઈ, ઈચ્છે વિનય આવત જબ હી તીતો દુખ પાવત સોઈ, ઈચ્છે વિન આવત જબ હી તીતો દુખ પાવત સોઈ. ત્યારે શ્રીહરિ હસતા હસતા બોલ્યા, મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે અલૈયા ખાચર ને આટલું જ્ઞાન છે માન વિશેનું, પણ તોય ટાળી શકતા? એનું કારણ છે કે કોઈ પણ સ્વભાવને ટાળવા માટે કોઈને માથું આપવું પડે છે. જાતે વિચારથી અમુક સ્વભાવ નથી ટળતા. લોભને આપણે ટાળવો હોય ને તો કદાચ ચાલો વિચારથી ટળી જાય, કામને ટાળવો હોય તો ટળી જાય, પણ આ માન એવું છે ને એ કોઈને આપવું પડે. તમે ખોદજો મારા માનને, તમે ખોદજો, અને ખોદે ત્યારે માનવાનું કે આ મારી પર કૃપા કરે છે, આ મારી પર શું કરે છે, કૃપા કરે છે, મારા દુશ્મનથી મને છૂટો કરે છે, મારા દુશ્મનથી મને છૂટો કરે છે, કારણ કે આને આની તો મારી ઉપર બહુ રાજ કરીશું, બહુ રાજ કરીશું. અને મોટા મોટા મુક્તોને જેને પાંચ પાંચ જન્મ ધરવા પડ્યા છે આ પૃથ્વી પર, ધામમાંથી આવ્યા હોય, ધામમાંથી આવ્યા હોય અને કોઈ કારણસર એમને પાંચ જન્મ આ પૃથ્વી પર ધરવા પડ્યા હોય ને, તો એક જ દુશ્મને ધરાવ્યા છે. જે ધામમાંથી આવેલા હોય ને એમાં કામના હોય, લોભના હોય, એની અંદર ક્રોધ ના હોય, એ તો સહજ બધું ના હોય, પણ એની અંદર માન પણ ના હોય, પણ એ ધામમાંથી આવેલા હોય ને એટલે એનો પ્રતાપ એટલો બધો હોય ને કે એને માનની પ્રાપ્તિ ઓટોમેટિકલી થાય. સમજાયું? ઓટોમેટિકલી થાય. એટલે એ એક જ શત્રુ એવો છે કે મોટા મુક્તને પણ બંધનકારી છે. એટલે શ્રીજી મહારાજે અંત્ય પ્રકરણના 33મા વચનમાં કીધું કે આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એવા છે કે એમાં કોઈ દિવસ કોઈ પ્રકારનો ફેર પડે એવો નથી, પણ આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને જો અતિશય માનનો યોગ થાય, અતિશય માનનો યોગ થાય, અતિશય ધનના ઢગલા થાય, અતિશય રૂપવંતી સ્ત્રીનો સંગ થાય, તો એ પણ અત્યારે જેવા છે એવા રે કેનારે એમાં સંશય છે. હવે આ મારે ને તમારી આમાં ક્યાંય કોઈ વેલ્યુ છે? ગોપાળાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ જો સ્ટેટમેન્ટ આપી દે કે એને અતિશય માનનો યોગ થાય, એ તો એવા હતા જ ને, એને કાંઈ ના થાય, પણ એવાનું શ્રેષ્ઠનું દ્રષ્ટાંત મૂકે તો આપણા જેવા છછુંદરો ને બુછુંદરો બધાય હરખા રે. આપણે તો કાંઈ ફેનો કાઢવાની જ નહીં ને, આપણે કાંઈ માન રાખવાનું જ નહીં ને, આપણે કાંઈ વટ રાખવાનું નહીં ને, આપણું કાંઈ રે એવું રાખવાનું જ નહીં. જો આવા મોટાનું જો આવું થાય તો આપણે તો કાંઈ હોધ્યાય ના જડીએ એવું થઈ જાય. આ મહારાજે વચનામૃતની અંદર જે જે અમુક જગ્યાએ જે ચેતવણી આપી છે ને, બહુ ગજબની આપી છે, બહુ ગજબની આપી છે. એનો રોજ વિચાર કરવો પડે. જેને આ બધો યોગ થતો હોય એને, જેને યોગ ના થતો હોય એને શું. લો અમારા ભગતો હતા, અત્યાર સુધી યોગ નહોતો, કાંઈ યોગ હતો એટલો? હવે આવે, અહીં આવે એટલે હવે યોગ ચાલુ, બધો યોગ ચાલુ. જેમ જેમ અપગ્રેડ થાવ એમ એમ વધારે યોગ. અહીં સુધી આવો ત્યારે ફૂલ યોગ, એનાથી આગળ જાઓ તો વધારે યોગ. એ બધા યોગની અંદર વિચાર જો ના રાખે તો પ્રોબ્લેમ થાય છે. ગોપાળાનંદ સ્વામી બહુ સરસ કહે છે, બે વાહન આમ ચાલ્યા જતા હોય ને તો આમ આટલું જ ડિસ્ટન્સ હોય શરૂઆતની અંદર, ધીરે 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 આમ આગળ જાય ને આટલું જ મરોડાઈ, આટલી જ મરોડ હતી, વધારે નહોતી. અહીંથી તો એમ જ લાગતું હતું કે બરાબર છે, કંઈ બહુ દૂર નથી, પણ વર્ષો પછી કિનારાઓ બદલાઈ જાય, કિનારાઓ આખા કિનારાઓ જુદા થઈ જાય, દિશાઓ બદલાઈ જાય. એમ આપણે મુમુક્ષુ છીએ, બધા કલ્યાણના માર્ગે ચાલેલા છીએ, થોડી થોડી મરોડ અત્યારે હોય ને તો આપણને લાગે એમાં શું, એમાં શું, એમાં શું, કિનારો બદલાઈ જશે, એમાં શું નહીં, કિનારો બદલાઈ જશે, આમ જ. પણ આમ જો આલ્યું જોઈએ તો છૂટું પડે ના પડે. એટલે નીકળ્યા હોઈએ આપણે આમ જવા, પછી આપણે વિચારે થોડું આટલું જ મરોડ છે ને, હમણાં આપણે આમ આગળ જઈને આમ કરી લઈશું, પણ જેમ જેમ આગળ જઈએ ને એમ આમ આમ જવાય, પછી એટલા બધા છેટે થઈ ગયા હોય ને, ઓહ ને આ પહોંચવાનું, મરી ગયા, પૂરું થઈ ગયા. માટે સાવધાની જીવનમાં બહુ જરૂરી છે. સાવધાની રાખીશું તો ભગવાન આપણી પર રાજી થશે. દાસત્વવાળા ઉપર ભગવાન જેટલા રાજી થાય છે ને એટલા કોઈ ઉપર રાજી નથી થતા. અને દાસત્વપણું અને નિર્માણીપણું એ બતાવવાનો ગુણધર્મ નથી, એ વર્તવાનો ગુણધર્મ છે. અંતરની અંદર વર્તવાનું, અંતરમાં અતિશય આનંદ રાખવાનો, કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ થાય એને દાસત્વ કહેવાય. અને ત્યારે શ્રીહરિએ કહ્યું
કોઈ ક્ષય રોગ ને ચાહતું નથી, કોઈને ટીબી થાય એવું કોઈ ઈચ્છે, કેન્સર થાય એવું ઈચ્છે કોઈ? કોઈ એવું કે મને કેન્સર થાય બહુ સારું એવું વિચારે કોઈ? ના વિચારે, ઉપરથી એમ વિચારે, ઓહો એક ઉપવાસ નિર્જળા કરે ને કેન્સર નથી થતું, તો આપણે એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો એટલે મહાત્મ્ય પણ રહે એકાદશીનું અને કેન્સરની દવા પણ થાય. જેને સાંભળ્યું હોય કે નિર્જળા એક ઉપવાસ કરું તો કેન્સર ના થાય, કેન્સરના સેલને મારી નાખે નિર્જળા ઉપવાસ, એવું છે. તો હવે એ જેને સાંભળ્યું સાયન્સ થકી અને નિર્જળા ઉપવાસ કરવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય, શાસ્ત્રો બહુ કહેતા હોય કે નિર્જળા થાય તો કરજો, યુવા અવસ્થામાં તો કરજો જ, તોય માથું ચડતું હોય ભાઈને, પણ પેલા ડોક્ટરે કીધું કે નિર્જળા કરો તો કેન્સર ના થાય એટલે ચાલુ. કોઈ કેન્સર ઈચ્છતું નથી, કોઈ ટીબી ઈચ્છતું નથી, કોઈ ક્ષયરોગને ચાહતું નથી, પણ તે જ્યારે અનિચ્છાએ આવે ત્યારે તેટલું દુઃખ થાય છે. જેને જેટલો રોગ થયો હોય તેની જ્યારે ખબર પડે એટલે તરત જ તે રોગને ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પહેલાના સમયમાં જેને ઔષધ વગેરેથી તે રોગને મટાડ્યો હોય તે કાળજી રાખીને જોવું જોઈએ, સમજવું જોઈએ, પછી તે ઔષધ કરવું જોઈએ. મહારાજ કે અલૈયા બાપુ, તમને ખબર તો છે ને કે આ રોગ છે, તમને કોઈ ઈચ્છતું નથી કે મને માન આવે, કોઈ ઈચ્છતું નથી કે મને ક્ષય રોગ થાય, પણ આવી ગયો તેની અસર તો કરશે, ટીબી થશે તો એવું થશે કે શરીર આપણું લેવાવા જ માંડે ટીબી થાય, એટલે કેન્સર થાય એટલે 2, 5, 10 વર્ષ જેનું આયુષ્ય, જે પ્રકારના જે સ્ટેજનું કેન્સર, એનું મૃત્યુ પાકું જ છે, નક્કી જ છે. એવી રીતે કોઈ ઈચ્છતું નથી અલૈયા બાપુ કે મારી અંદર આ દોષ આવે, પણ આવે ને તો એને ટાળવા માટે પછી એને શું કરવું પડે, આગલા લોકોનો રેફરન્સ લેવો પડે. આપણે જ કેવું કરીએ છે, આપણને કંઈક પચતું ના હોય, પેટમાં દુખતું હોય અથવા તો આપણને બહુ ઠંડી લાગતી હોય, અને ભાઈ ઠંડી લાગતી હોય તો આપણે શું વિચારીએ, કોઈને કહીએ મને બહુ ઠંડી લાગે છે, ખબર નહીં હમણાં બહુ ચડી જાય ઠંડી, મને આમ થાય છે, તો બીજા કહેશે હું રોજ આમળાનો પાવડર લઉં છું તમે લેજો. આપણે શું કરીએ છીએ, કોઈ રોગ થાય તો જેને એ રોગ થયો હતો અને જેને મટ્યો છે એના અનુભવી ડોક્ટર એની પાસે આપણે જશું, કાં તો એને જે દવા આપી છે દવાને આપણે ફોલો કરશું, એટલે આપણા શરીરમાંથી એ રોગ જાય. અને આપણને જેવો અનુભવ થયો રોગ ગયો થોડો થોડો, એટલે આપણે પાછા બીજાને કહેશું મને આવો રોગ થયો હતો, ફલાના ભાઈ ભેગા થયા એને મારા ડોક્ટરનું એડ્રેસ આપ્યું, મને અત્યારે જળ મૂળમાંથી નીકળી ગયું, તમે દેશમાં જાઓ તો આની પાસે જાજો જ, કહો છો કે નહીં આવું, શેર કરો છો ને કા બીજા જો કરો છો ને. શરીરના રોગની તકેદારી સંપૂર્ણ છે, શરીરના રોગ કયા ડોક્ટરને કયા વૈદ્યથી મટી જાય ને કોને મટ્યા છે એનું સંશોધન સંપૂર્ણ આપણી પાસે છે, પણ આત્માની અંદર ઘરી જતા રોગને કાઢ્યા છે કોણે, કેવી રીતે કાઢ્યા હતા, એને કયા ડોક્ટર કર્યા હતા, કયો ઉપાય કર્યો હતો, એનું સંશોધન કરવા માટે આપણે ક્યારેય વિચારતા નથી. શરીરની જે નાશવંત છે, જેને છોડવાનું છે, જેને મૂકવાનું છે, એના માટેના હજારો વિચાર કરીએ છીએ, જેને મૂકવાનો જ નથી, જે આપણે સ્વયં છીએ, આપણે પોતે જ છીએ, જે એની ચિંતા નહીં, પોતાની ચિંતા નહીં, અને પારકાની ચિંતા, દેહ પારકો છે પોતાનો નથી, તમને લાગે પોતાનો છે આ કેવો છે, પારકો છે, કોકનો આપેલો છે ને પૂરો થઈ જવાનો, બોલો આપણી ભેગા રહેવાનો, આપણું હોય આપણી ભેગા રહે, આપણી ભેગા રહેવાનો જ નથી, છે પારકો, પણ સંબંધ એવો થઈ ગયો છે કે જાણે એ એટલે હું, હું એટલે એ, બે એક થઈ ગયા છે. એવી રીતે જ્યારે આત્માની અંદર જે મહારાજ કહે છે અલૈયા બાપુને, બાપુ પૂર્વેના થોડાના ઇતિહાસો જાણો, કોને કયું ઔષધ લીધું તું માનને ટાળવા માટે, એ પ્રમાણે વિચારશો ને તો પછી નહીં વાંધો આવે. આગે સતસંગ કીએ જેહિ રીતા, 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 કરજો હોય અતિ પરમ પ્રીતા, 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 તેતનો ખાપન રાખત હે જાહે, તેતનો ખાપન રખત હે જાહી, તેતનો ખાપન રાખત હે
तहे जाही विघ्न में बैठे अंते ताही विघ्न अपनति है ना विघ्न अंते ताही विघ्न में बैठे अंते ताही विघ्न में बैठे है अंते ताही अपविनाशत संग न रहाए अपविनाशत संग न रहाए ऐसे के तक नजर ही आए ऐसे के तक नजर ही आए सत संग कारत जीवत प्रजन सत्संग करत जीवत प्रजन्ता सत्संग करत जीवत प्रजन्ता सत्संग करत जीवत प्रजन्ता विघ्न आत एक दिन में अनंता विघ्न आत एक दिन में अनंता विघ्नयात एक दिन में अनंता विघ्नयात एक दिन में अनंता कर जो है अति परम प्रीता कर जो है अति परम प्रीता आगे सत संगीय जहिरी सत्संग किए जेही रीता महाराज कहे छे प्रथम जे रीते अतिशय प्रेम भाव थी गरजू बनी ने सत्संग कर्यो होय प्रथम आगे एटले के प्रथम शुरुआत में जयरे सत्संगी थया होइए अने जयरे साधु थया होइए त्यागाश्रम में आव्या होइए प्रथम जे रीते अतिशय प्रेम भाव थी गरजू बनी ने सत्संग कर्यो होय ते कायम जाळवी राखवू जोईए रोज नवा ने नवा रहेवू जोईए आनो अर्थ शुं छे रोज जूना नहीं थवानुं हूँ बहु जूनो सत्संगी बहु जूनो साधु ना एमां विघन छे हूँ तो नवो ज छुं आजे ज आव्यो छुं आजे ज आ सत्संग में मारो प्रवेश छे एने गरज बहु रहे नवो होय ने ए हमेशा शुं समझे मने कशी खबर नथी हजु आ सत्संग हूँ तो हा हजु नवो छुं मने काई खबर नथी आवुं ज विचारे ने અને બે પાંચ વર્ષ થાય પછી બધી ખબર છે શું કરવા થાય છે અરે તમારી કે અમારી પર રિસર્ચ કરી નાખે છે તો યોગેશ ભગત અહીંથી ઇન્ડિયા ગયા હોય તમારા પર રિસર્ચ કરી નાખે હું કરવા સ્વામી ગયા ખબર તમને કાંઈ ખબર હોય નહીં અમારી પણ અમે ઇન્ડિયા ગયા હોય ને તો અમારું આખું એનાલિસિસ થઈને રિપોર્ટ તૈયાર થઈ ગયો હોય તમને ખબર નથી અત્યારે ત્યાં આવું ચાલે છે એટલે સંતો ગયા છે આ તો કોઈને કહેતા નહીં તમને કીધું તમે સ્વામીને પૂછવા ગયા હતા ના ના પણ અમને ખબર તો હોય જ ને કે આપણે થોડા કઈ ઘાસ ખાઈએ છે ભાઈ પૂરેપૂરું ઘાસ ખાવ છો કોઈ ભગવાનના સંતો ભક્તો ઉપર જ્યારે આપણને એવું થવા લાગે ને કે હવે મને બધી ખબર પડવા લાગી છે ત્યારે સમજવાનો કોઈ મૂર્ખ બની રહ્યો છો જે એવું સમજે છે મને હજુ કશી ખબર નથી કાંઈ ખબર નથી પડતી હજુ તો પગલું પગલું શીખું છું હજુ આજે મુક્તાનંદ સ્વામીને જ્યારે ઉમરેઠના હરિભક્તો એમ કીધું સ્વામી તમે વાતો કરો છે સમજાય છે પણ શ્રીજી મહારાજ વાતો કરે છે સમજાતી નથી અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે ભાઈ 40 વર્ષથી આ ભગવા પહેરીને શ્રીજી મહારાજ ભેગા ફરું છું તો હજુ મને નથી સમજાતું તમને ક્યાંથી સમજાય 40 વર્ષે સ્વામી કે મને હજુ શ્રીજી મહારાજની વાત સમજાતી અને આપણે 2-5-10 વર્ષમાં આવ્યા ને વચનાવૃત પૂરું હજુ વાંચ્યું ના હોય ને કાંઈ સમજ્યા ના હોય ને કાંઈ ના હોય તો આપણે શું કહીએ મને બધી ખબર પડે છે કે શું થાય છે આવું જે થાય છે એ આપણા સત્સંગનું વિઘન છે એ વિચાર ક્યાંથી આવ્યો એ વિચાર કોની સાથે કોન્ટેક વાળો છે મને બધી ખબર પડે છે મને ખ્યાલ છે કે આ બધું શા માટે થાય છે એ વિચાર આવ્યો ક્યાંથી એનો બેઝ શું છે માન એનો બેઝ શું છે માન છે કારણ કે પોતાની જાતને કઈ શ્રેષ્ઠ માની એના કારણે જ એવો વિચાર આવ્યો કે મને બધી ખબર છે
જો પોતાની જાતને શ્રેષ્ઠ ન માને તો કોઈ દી વિચાર ના આવે, આવે કોઈ દી વિચાર ના આવે, પણ પોતાની જાતમાં ઇનડાયરેક્ટલી ક્યાંક શ્રેષ્ઠતા મનાની છે એના કારણે જ એવો વિચાર આવ્યો કે મને ખબર પડવા લાગી છે. એ ભાઈ ખબર પડવા લાગી છે નહીં, આવે તું સત્સંગમાંથી પડવા લાગ્યો છે, ખબર કાંઈ પડતી નથી. શું ખબર પડે આપણને? ભગવાન ને ભગવાનના મોટા સાધુનો અભિપ્રાય ગુણાતીતાનંદ સ્વામી કે સમજાય નહીં. ત્યારે કોકે કીધું કે ના સમજાય સ્વામી, કે આ પતંગિયું છે એ કોઈ દી આકાશનો તાગ લઈ શકે છે? એમ સ્વામી કે ધૂળ સમજાય, ભગવાનને મોટાનો અભિપ્રાય કોઈ દી ના સમજાય. તે ભેળો રહે તોય ના સમજાય, ને કેવું કરે તોય ના સમજાય, એ તો એ કૃપાને અનુગ્રહ કરે તો સમજાય કે આ શા માટે કર્યું. બોલો, હવે સ્વામી કથા કરતા હતા ને મધ વેચવાવાળો આવ્યો, તે સ્વામી કથા કરતા હતા, સ્વામીએ શું કીધું? મધવાળાને કહો થોડી વાર બેહે, હમણાં હું કથા પતાવીને પછી મધ ખરીદીશ. ત્યાં પાછા બે પાંચ આપણા જેવા બેઠા હોય ને થોડાક સત્સંગમાં પાંચ દસ પચીસ વર્ષ કાઢેલા, એ કેટલું પૈસામાં આસક્તિ છે સ્વામીને, કે મધવાળાને બીજા કોઈને નહીં, એક પાર્ષદને કહી દીધું એક મધ લઈ લે, ના લઈ લે, પણ જાતે મધ લેવા જશે. બોલો, અને આમ વાતો કરે છે કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીનું બધું રાખ છે. આમ એવું કે છે પ્રકૃતિ પુરુષ સુધી બધીનું રાખ છે, અને મધ લેવાનું છે તો કે જાતે હું ઊભો થઈને જઈશ. હવે કેમ સમજાય એને? મોટાનો અભિપ્રાય કે મોટાની રુચિ મોટા કયા દ્રષ્ટિથી કહેતા હોય એને ના સમજાય. કેટલા મોટા મોટા પુરુષો એવા થયા કે અંતકાળ સુધી બધું જાતે કર્યું છે એમને. બોલો, બધું જાતે કર્યું છે. હવે એવા થયા તો એની રીત, એની રીત એને ખબર હોય. આપણે વિચારવા જઈએ તો ચકલીનું મોત ઢેફલે, ચકલીને મરતા વાર કેટલી લાગે? એક ઢેફલું લાગે ને ત્યાં ચકલી મરી જાય. એમ આપણે ચકલી જેવા જીવ, કોઈ ભગવાનના મોટા પુરુષો ભગવાન કે કોઈ ભગવાનના મોટા સંતો ભક્તો કોઈનું એનાલિસિસ કરવું જ નહીં, કોઈનું સ્ટેટમેન્ટ દેવું જ નહીં કે મને ખબર છે, કાંઈ ખબર નથી. કોઈ પૂછે કાંઈ ખબર, કશી ખબર નથી ભાઈ, હજુ ગબરગણ છું, હજુ તો પાપા પગલી હાલતો થયો છું. આવું જો રાખીએ તો નવા નવા રહેવાય અને ક્ષયરોગ નહીં થાય. એટલે ગરજુ બનીએ ને તો આવું, જેને ગરજુ થવું છે એને આવું કરવું પડે. કાયમ જાળવું રાખવું જોઈએ. જો તેટલી ભાવનાને ખપ રાખવામાં ન આવે તો તેને અંતે સત્સંગમાં વિઘ્ન થવાનું જ છે. શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ કોઈ દી ખોટું થાય? ગરજ જો રાખવામાં નહીં આવે તો વિઘ્ન થવાનું જ છે. એમ સમજવું, ખપ વિના સત્સંગ રહે નહીં એવા તો અમે કેટલાય જોયા છે. શ્રીજી મહારાજ કહે છે, જીવનભર સત્સંગ કર્યો હોય તો પણ કોઈ એક જ દિવસમાં તેને અનંત વિઘ્ન આવી શકે છે. બોલો, શ્રીજી મહારાજનું વાક્ય છે, હા, સત્સંગ કરત જીવંત પ્રજન્તા, આખી જિંદગી સત્સંગ કર્યો હોય, વિઘ્ન આત એક દિન મેં અનંતા, એક જ દિવસમાં અનંત વિઘ્ન આવે છે. બોલો, આ વિઘ્ન ના આવે એના માટેનો શું ઉપાય? એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધું છે, બે ભગવદીય ભેગા જીવને બાંધી રાખવો. સો જન્મે પણ આ વાત ના સમજાય, બે સારા સાધુ ત્રણ સારા હરિભગત ભેગા જીવને બાંધવો, એટલે આ માનરૂપી ઠૂઠું ક્યારેક ઊભું થયું હોય ને તો એ તો આપણને ક્યાંનું ક્યાં નાખી દે. પણ પેલા બે હારા સાધુ જેમાં હેત હોય, ત્રણ હારા હરિભગતો એમાં હેત હોય ને, તો એ લોકો કે ભાઈ અત્યારે તમારા માન ભાઈ તમારી ચોટલી જાલી છે, છોડો, ગરજુ થઈને આપણે સત્સંગ કરીએ, ભજન કરીએ, એમાં સારું છે. અને તમે જોજો, તમે જ્યારે નિર્દોષ ભાવે સત્સંગ કરતા હશો ને, આપણે સત્સંગમાં રહેતા હોય, બહુ સુખ આવશે. અને જ્યારે એનાલિસિસ કરીને મગજની અંદર અનંત આમ ગૂંચળાળા કરીને પછી સત્સંગ કરતા હોય ને, એટલે પછી તમે સત્સંગમાં બેહો ને તો જેટલી વાતો થાય ને એ વાત ઉપર સીધું એમ થાય, ખબર સ્વામી આ વાત કેમ કરી હતી? એટલે ભાઈ શું કરવા કરી? કલ્યાણ માટે કરી, સ્વામીનું કલ્યાણ થાય ને આપણું કલ્યાણ થાય, બેયનું થાય, એટલે કરી હતી, શાસ્ત્રમાં આવી જ કરી. એમ નહીં આવે, તમને ખબર નથી તો હું ઓલા ભાઈ નહોતા એમના પેલું બોલતા, એટલે સ્વામી એમના પર કીધું હતું. ઓહ, આ તો ભાઈ તમને ખબર પડે, તમે સ્વામી નજીક વધારે બે હો, અમે ના બે, અમને ક્યાંથી ખબર હોય? આ બધું પોઈઝન છે. શું છે? પોઈઝન છે. સત્સંગમાં જેટલી વાત આવે છે મારા માટે છે, મારા કલ્યાણ અર્થે છે, કરવા વાળાના કલ્યાણ અર્થે છે, સાંભળવા વાળાના કલ્યાણ અર્થે છે. આ શાસ્ત્રકારોએ આપણા માટે વાતો લખી છે. આવું જો આપણને રહેશે તો ભગવાન આપણી ઉપર રાજી રહેશે. હજુ મહારાજનો બહુ ચોટદાર ઉપદેશ છે. હરિચેતન સાગરની કથા ડેલી સાંજે સાંભળતા જશો, ના સાંભળતો તો સાંભળજો. તમે સવાર સાંજની કથા ડેલી સાંભળો, કોઈ પણ રીતે ટાઈમ કાઢીને છોકરા રમાડતા છેવટે ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા પણ કથાને સાંભળો. આ કથાઓ સાંભળવાથી
જો એક દિવસ શનિવાર તમે ધ્યાનથી કથા સાંભળો છો અને તમારું આત્મમંથન થઈ જતું હોય તો તમે રોજ કથાઓ સાંભળો, કેટલું આત્મમંથન થાય, કેટલું કલ્યાણના માર્ગે ચલવાની આપણી તાકાત વધે. માટે ડેલી કથા સાંભળો. ભરતભાઈ સાંભળ્યું ને, જ્યુસ ફ્રૂટ શાકભાજીની સેવા કરો પણ કથા ડેલી સાંભળો, એ અમારી બહુ મોટી સેવા છે. એ સેવા જો તમે કરશો ને તો તમે કશું નહીં લાવો ને કાંઈ નહીં આપો ને ધોત્યું નહીં ઓઢાડો તોય રાજી. અને ઓલું તમે નહીં સાંભળતા હો ને બાકી બધું ઢગલો કરો છો પણ એ તો અમારા માથે રૂન ચડે, તમે અમારું સાંભળતા ના હો તો શું કામનું. માટે લોયાધામ યુએસએ યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરવાની, બીજા લોકોને પ્રેરણા કરીને એને સબસ્ક્રાઈબ કરાવવાની કે ભાઈ અમારા મંદિરમાંથી આવી કથા થાય છે રોજ સાંભળો, અમારા સંતો આવી કથા કરે છે ડેલી સાંભળો, અમારા ગુરુજી એમના હરિગીતાની કથા 10 દિવસ કરવાના છે સબસ્ક્રાઈબ કરીને તમે સાંભળો, એ સાંભળવા જેવી છે. એ પ્રચાર કોણ કરી શકે જે રોજ સાંભળતો હોય? હવે જે રોજ સાંભળતો જ નથી એને કોઈ દી તાકાત આવે જ નહીં કથા. એવું કે શનિવાર મંદિર આવજો કારણ કે સેટરડે આવીને સાંભળે છે, પણ એવું ના કહી શકે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ સરસ કથા છે, એની વાત ના કરી શકે ખુલ્લા દિલે. કેમ? કારણ કે સાંભળતા નથી. પણ જો એ સાંભળતા હોય તો એ બીજા 10ને કહી શકે. અને એ આપણે કરવાનું છે કારણ કે એના દ્વારા મહારાજનું કાર્ય થાય છે. એ મહારાજનું કાર્ય આ વાત કોઈ સુધી પહોંચે તેના જીવનું રૂડું થાય. માટે ભગવાનના ભક્તો ખપ રાખીને કથા સાંભળીએ. આપણે એક વખત છેલ્લે આ કડી ગાય કથાને પૂર્ણ કરીશું. આગે સતસંગ કીએ જેહી રીતા, આગે સતસંગ કીએ જેહી રીતા, ઘર જો હોય અતિ પરમ પ્રીતા, ઘર જો હોય અતિ પરમ પ્રીતા, તે તનો ખપના રખત હે જાહે, તનો ખપના રખત હે જાહે, વિઘ્ન મે બેઠે હે અંતે તાહી, વિઘ્ન મે બેઠે હે અંતે તાહી, ખપ વિના સતસંગ ન રહાય, ખપ વિના સતસંગ ન રહાય, વે એસે કે તેક નજર હી આયે, એસે કે તેક નજર હી આયે, સતસંગ કરત જીવન પ્રજંતા, સતસંગ કરત જીવત પ્રજંતા, સતસંગ કરત જીવન પ્રજંતા, સતસંગ કરત જીવત પ્રજંતા, વિઘ્ન આત એક દિન મે અનંતા, વિઘ્ન આત એક દિન મે અનંતા, વિઘ્નયાત એક દિન મે અનંતા, વિઘ્નયાત એક દિન મે અનંતા, આગે સતસંગ કીએ જેહિ રીતા, આગે સતસંગ કીએ જેહિ રીતા, ઘર જો હોય અતિ પરમ પ્રીતા, 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 ઘર જો હોય અતિ પરમ પ્રીતા. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.